સર્વે વાલા સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા આમંત્રિત મહેમાન કેરળ રાજ્યના રાજ્યપાલ ગવર્નર શ્રી આરિફ મહમ્મદ ખાનજી થોડીક ક્ષણોમાં કુંડળ આવી રહ્યા છે. ભાવનગર ઉતરીને ત્યાંથી આ બાજુ આવી રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના પવિત્ર સ્થાન કુંડળ ધામના દિવ્ય દિવ્ય દર્શનથી, આ શિબિરના દિવ્ય માહોલથી એમને ખૂબ હૃદયમાં શાંતિ થશે. એમના અંતરમાં આ બધો ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય માહોલ જોઈને ખૂબ ખુશી થશે. ભગવાન શ્રી હરિની કૃપાથી આપણે શાંતિથી ભજન કરીએ છીએ અને મહારાજની મૂર્તિનું ખૂબ સુખ આવે છે. આપ સૌ સંતો ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા જે કાંઈ થઈ રહ્યું છે એમાં આપણે કાંઈ નજર રાખવાની નથી, આપણે નજર મહારાજ સામે રાખવાની છે. ભગવાન સામું ધ્યાન રાખજો. કોઈ મનુષ્ય આપણે જોવાના નથી થતા, મનુષ્યમાં મહારાજને જ જોવાની ટેવ પાડવાની અમે તમને બધાને પહેલેથી જ વાત કરેલી છે, વિનંતી કરેલી છે. તો એ પ્રમાણે ધ્યાન રાખજો. અને આ બધું જે ગોઠવાતું હોય એમાંય આપણે ક્યાંય ધ્યાન નહીં રાખવાનું. આપણી ધ્યાન, આપણી દ્રષ્ટિ ભગવાન સામું જ રહેવી જોઈએ. બીજું શું ચાલે છે એની આપણને ખબર જ ન હોવી જોઈએ. એટલા એકાગ્ર થઈને ભગવાનમાં જોડાયેલા રહેશું. ખૂબ ખુશી થવા જેવી વાત છે કે આ વખતે વડતાલ ધામમાં કાર્તિકી સમયનો જે જબરો માહોલ સર્જાવવાનો છે એના સંપૂર્ણ ખર્ચા આખા સમયના યજમાન આપણા લોવેલવાળા મુકુંદભાઈ નટુભાઈ પટેલ છે. આપણા ભજન સ્વામી ધામમાં ગયા ત્યારે અમે એને ઘરે ઉતર્યા હતા. મુકુંદભાઈ જ ગાડી હાંકતા હતા. અમે જ્યારે જ્યારે અમેરિકામાં જેટલી વાર ગયા ત્યારે તમામ વખતે અમે એ બોસ્ટન બાજુ લોવેલ નામનું ગામ, મેચ્યુસેટ્સ સ્ટેટ, અને ત્યાં હંમેશા મુકુંદભાઈને ઘરે જ ઉતરતા. એમના પિતા નટુદાદા, એમની માતુશ્રી હતા, દાદા છે, માતુશ્રી ધામમાં ગયા છે. વાલા ભક્તો, મુકુંદભાઈનો એક દીકરો છે, એક દીકરી છે. આખું કુટુંબ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠાએ રંગાયેલું છે. અને તેઓએ મનમાં એવું ફાઇનલ કરેલું કે આખો સમયો વડતાલનો મારે ગુરુજીને હોંપવો છે. આપણા બીથલીવાળા ભજનાનંદી કનુભાઈ બીથલી, જેને કહીએ છીએ કે જેનું આપણે એકવાર ઇન્ટરવ્યૂ લીધું હતું, જેને અખંડ સ્મરણની ટેવ પડી ગઈ છે, તેઓ પણ ત્યાં લોવેલમાં અમેરિકામાં રહે છે. એકબીજા કુટુંબ હળેમળે હેતથી સત્સંગ કરે અને એમાં મુકુંદભાઈને ખૂબ ખૂબ ભગવાનની કૃપા થઈ. અને આપણા કનુભાઈને બે વાત કરીને કે આખું કામ વડતાલ સમયનું કનુભાઈ કે તમે ગુરુજીને સોંપી દો એટલે તમારે બીજી કોઈ ચિંતા નહીં. તો વાલા ભક્તો, મુકુંદભાઈ પહેલે દિવસેથી આગલે દિવસેથી આવી ગયા છે અને એમનો પરિવાર પણ આવનાર છે. કનુભાઈ પણ અહીં હાજર છે. આ બધા ભગવાનના ખરેખરા ભક્ત છે એટલે મને બહુ વાલા છે. અને એમને માટે જ આ વખતે વડતાલ કાર્તિકી સમયમાં સપ્તાહ પારણ થવાની છે, એમાં હું અને દયાળુ સ્વામી બંને વક્તાઓ છીએ. સવારને વારે પુરુષોત્તમ ચરિત્રની કથા દયાળુ સ્વામી કરશે. દરરોજ બપોર પછી વચનામૃતની કથા અમારે ફાળે આવી છે. અને વડતાલમાં પણ આપણે સરસ 7 દિવસ એ પાવનકારી ભૂમિમાં બેસી હરિકૃષ્ણ મહારાજને ખોળે
દિવ્ય દિવ્ય ભક્તિ જ્ઞાન કથા વાર્તા સત્સંગ એનો લાભ લેવાનો છે. ફરીવાર એવા મોકા મળે ન મળે આપણે એ ચૂકવાનું થતું નથી. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આપણે વડતાલમાં કર્યો અને એ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલમાં કર્યા પછી કોરોના લાગુ થઈ ગયો, પછી વડતાલમાં એવો કોઈ મોટો સમયો કે ઉત્સવ થયો નથી. અને કોરોના જેવો હટ્યો અને મોટો કાર્તિકી સમયો ઉત્સવ આવનાર થયો ત્યાં વળી એ કાર્તિકી સમયો પાછો આપણે ફાળે ભગવાને ફાળવી આપ્યો. ત્યાંના કોઠારી અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, આખું ટ્રસ્ટી મંડળ બધા ખૂબ રાજી છે. ભગવાન શ્રી હરિની કૃપાથી આપણા આરંભમાં અમિતભાઈ શાહ આવ્યા. આજ દિવાળીને દિવસે કેરળ રાજ્યના રાજ્યપાલ શ્રી પધારે છે. વળી લાભ પાંચમને દિવસે બહુ મોટો લાભ કુંડળધામમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનનો 18મો પાટોત્સવ અને જેમણે પોતે જ એ કુંડળધામમાં પ્રતિષ્ઠા કરી છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ લાભ પાંચમે લાભ દેવા પધારી રહ્યા છે. સાથે લાલજી મહારાજ પણ આવી રહ્યા છે. એ મોટો લાભ આપણને મળશે એ આપણા મોટા ભાગ્ય ગણાય. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોને આ લાભ પાંચમનો લાભ તો કુંડળધામમાં ચૂકવા જેવો નહીં, ખાસ કરીને લેવા જેવો છે. આવા અનેકવિધ લાહવાઓ ભગવાન શ્રી હરિ આપણને આપી રહ્યા છે, આપણા મોટા ભાગ્ય છે વાલા ભક્તો. આ કાંઈ નાની સૂની વાત કહેવાય નહીં. હું અને તમે બધાય અહીંયા ભજનમાં બપોર પછી ગરકાવ હતા, એમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવ્યા કાલે કુંડળધામની મુલાકાતે આવ્યા હતા, બહુ મોટા સ્ટાફ સાથે, અનેક પત્રકાર મિત્રવંડ વર્તુળ સાથે. કુંડલેશ્વર મહાદેવજીના અભિષેક પૂજન કર્યો, એમનો પરિવાર પણ સાથે હતો. ભક્તેશ્વર મહાદેવના અને બધી ઉતાવળી નદી સુધીના દિવ્ય અલૌકિક આ પ્રસાદિક ભૂમિનો લાભ લીધો, દર્શન કર્યા. મનસુખભાઈ માંડવ્યા પણ ખૂબ રાજી થયા દરબારગઢના, એમણે દર્શન કર્યા. એક વાત આપને જણાવી દઉં, ભોળાનાથની કૃપાથી જે કોઈ અહીંયા આવે છે એ બધા પરિવાર સાથે આવે છે. રાજ્યપાલ શ્રી પધાર્યા તે પણ એમના પરિવાર સાથે આવ્યા. અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહમંત્રીજી પધાર્યા એ પણ એમના પરિવાર સાથે પધાર્યા. મનસુખભાઈ માંડવીયા આવ્યા એ પણ એમના પરિવાર સાથે આવ્યા હતા. બધાય ખૂબ રાજી થાય છે, બધા દર્શન કરીને તેઓને બહુ આનંદ થાય છે. હવે આપ બધા હરિભક્તોને એક વાત જણાવવાની છે, આપણે એક કાર્યક્રમ રાખ્યો છે અનેક રૂપે સ્વામિનારાયણ, કાર્યક્રમનું નામ છે અનેક રૂપે સ્વામિનારાયણ. વાલા ભક્તો, અનેક ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપોને ભેળા કરીને આપણે ગ્રીનીસ બુકમાં રેકોર્ડ નોંધાવવાનો છે. કુંડળધામમાં એટલા બધા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપો બન્યા છે કે એ સ્વરૂપોને આપણે ભેગા કરીએ, થોડાક જ ભેગા કરીએ તો પણ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થાય એમ છે. એ સ્વામિનારાયણ સંપ્રદાય માટે, સ્વામિનારાયણ ભગવાન માટે અને કુંડળધામ માટે બહુ મોટું ગૌરવ ગણાય. અને એને માટે તમારે એકવાર તમારે ઘરે રહેલા જેટલા કોઈ સ્વરૂપો છે એ બધાએ લઈને કુંડળ આવવાનું છે. આપણે વિક્રમ સંવત 2078ની પહેલી આત્મીય સભા 19મી ડિસેમ્બરે નવા વર્ષની પહેલી આત્મીય સભા આપણે રાખી છે, તેમાં ધનુર્માસ 16 તારીખે બેસે, 17, 18 અને 19 માંગલિક કાર્યક્રમો લગ્ન વગેરે બંધ હોય, માણસો બહુ નવરા હોય, એ 19 ડિસેમ્બર રવિવારે આપણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો કાર્યક્રમ યોજ્યો છે. તો વાલા ભક્તો, તમે બધાએ, ફેમિલી લીડરોએ, ઘનશ્યામ મહારાજ તથા ટપુડા વગેરે જે કાંઈ સ્વરૂપો આપણે અહીંયા જોઈએ છીએ એ નોંધાવી દીધા છે. તેમણે કોઈએ ફરીવાર નોંધાવવાની જરૂર નથી,
પણ જેમણે ફક્ત ઘનશ્યામ મહારાજ લખાવ્યા હોય અને તેમને ઘેર ટપુડા હોય, રાજાધિરાજ હોય, બીજા કોઈ સ્વરૂપો હોય તો એને પણ તમે નોંધાવી દો. આપણે 4000 સ્વરૂપ ભેગા કરવાના છે ત્યારે રેકોર્ડ તોડી શકશું. કેટલા? આપણે બધા ભેગા કરીએ તો 10000 શું કેટલાય થાય, પણ આપણે 4000 સ્વરૂપો ભેગા કરવાના છે. તમે કેટલાકે માત્ર ઘનશ્યામ મહારાજ જ નોંધાવ્યા છે, એમને ઘરે જે બીજા સ્વરૂપો હોય એ નોંધાવ્યા નથી. 2000 નોંધણી થઈ છે, હજી 2000 સ્વરૂપો ઘટે છે. કેટલા? તો અમારી તમને આજ્ઞા છે, તમે ભાઈઓ ભાઈઓ વિભાગમાં, બહેનો બહેનાના વિભાગમાં, આપણે ઘરે જે કાંઈ સ્વરૂપ હોય, નાનું મોટું મધ્યમ મીડિયમ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ, મહારાજની મૂર્તિ તમારે 19 ડિસેમ્બરે લઈને કુંડળ આવવાનું છે. આ આખા કથા મંડપમાં એવી સરસ ગોઠવણ કરીને 4000 સ્વરૂપ પધરાવવાના છે. એના વિડિયા ફોટા મોકલીને ગ્રીનીસ બુકવાળાને આશ્ચર્યચકિત સ્વામિનારાયણ ભગવાન કરી મૂકવાના છે. અને એમાં આપણા ઘનશ્યામ મહારાજ હોવા જોઈએ, આપણા ટપુડા હોવા જોઈએ, આપણા રાજાધિરાજ હોવા જોઈએ. અરે ભાઈ, આપણે ઘરે જે મૂર્તિ હોય તમે લઈને આવજો, અહીંયા આપણે પધરાવીશું, દર્શન કરીશું, ઘરો ઘરના એ ઘનશ્યામના ટપુડાના બાલોડાના આનંદ આનંદ થઈ જશે. એવું સરસ સંતો, એવું સરસ ગોઠવવાના છે. અભૂતપૂર્વ, પૂર્વે ક્યારેય આવા 4000 ભગવાનના સ્વરૂપો એક સ્થળે ભેગા થયા હોય એવું બન્યું નથી. એને તો વર્લ્ડ રેકોર્ડ કહેવાય ને સાહેબ. તો બોલો, આપનો સાથ રહેશે? સબકા સાથ સબકા વિકાસ. તો જરૂર તમે બધા નોંધાવી દેજો એવી અમારી તમને વિનંતી છે. સ્થળ સ્વયંસેવક ઓફિસ, શ્રીજીવાડી, કુંડળ ધામ, ક્યાં તમારે નોંધાવવાનું છે. નોંધ ભાઈઓએ ભાઈઓના વિભાગમાં અને બહેનોએ બહેનોના વિભાગમાં પોતાના ઘનશ્યામ મહારાજ નોંધાવવા, ચાહે આવડા હોય આવડા હોય, આવડા હોય આવડા હોય, બેઠા હોય, ઊભા હોય, હાલતા હોય, હૂતા હોય, જે બી હોય, મારે ઘનશ્યામ મહારાજ જોઈએ છે. અમે તમને આપ્યા છે, અમને એક દિવસ પૂરતા તો આપો પ્લીઝ. તો વહેલા તે પહેલાં બધા નોંધાવી દેજો. જો આ બધા સ્વરૂપો આપણે ખપેરા, આ બધા સ્વરૂપો આપણે ખપેરા. શું? કચ્છી ભાષા બોલો, મતલબ જોઈએ છે. હાલો જોઈ, બંને સભામાં હાથ ઊંચા કરો જોઈ. નોંધાવી દીધા છે એ નહીં, જેણે નોંધાવ્યા નથી એ નોંધાવશે. ઘનશ્યામ નોંધાવ્યા ને ટપુડા બાકી રહી ગયા હોય તો નોંધાવશે. હાથ ઊંચો કરો જોઈએ બધાએ, બંને સભામાં. હે રામસ્વામી ગણ જો લે. તો 4500 થઈ ગયા. સાબાશ, જય સ્વામી. વાલા ભક્તો, આજે આપણે નાનકડું એવું 2 શ્લોક બોલીને મંગલાચરણ કરીશું, પછી આપણી કથામાં આગળ જઈશું. આજનો જે સાંજનો માહોલ છે એમાં તો આખું અક્ષરધામ હાજર થવાનું છે. 33 કોટી દેવતાની વાત નથી કરતો, એ તો જ્યાં સંધ્યા આરતી થાય ત્યાં 33 કરોડ દેવતાઓ તો બધા હોય જ, પણ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધા મુક્તોને એવું કહેવાના છે કે આજ કુંડળ ધામમાં ઉતાવળીને કિનારે દીપોવલી મહોત્સવ થઈ રહ્યો છે. હાલો, આપણે મહોત્સવમાં જવાનું છે. દીવડે દીવડે જળહળ જળહળ, બધા મુક્તો ઝળકતા હશે. મહારાજ આટલા સ્વરૂપે બિરાજમાન, સુંદર મજાની દીપાવલી થશે અને સંતોના મંડળ આવશે અને આનંદ આનંદ થઈ જશે. તમે હાંજ તો પડવા દો, જોવો તો મહારાજ કેવા સુખ આપે છે અને કેવા સુંદર દર્શન થશે. આપણે ધન્ય ધન્ય થઈ જઈશું. આ માહોલ જેણે જેણે આંખેથી જોયો એના સદનસીબ અને એક ચિર સ્મરણીય હંમેશાને માટેની અમર સ્મૃતિ બની જશે.
તો વાલા ભક્તો, આપણે એ માહોલ તરફ જલ્દી જવું છે. વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ્બુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ભવસં ભવભીતિભેદનમ સુખસંપાત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભજે સદા. વાલા ભક્તો, આપણા વડતાલ કાર્તિકી સમયના યજમાન મુકુંદભાઈ નટુભાઈ લોવેલ, મારે અને એમને વાત થઈ કે દિલેર મહેંદી દિલ્હીથી એવું કહેવડાવે છે કે ગુરુજી આપકા જહાં ભી પ્રોગ્રામ હૈ વહાં મુજે આના હૈ, આપકા વડતાલ મેં પ્રોગ્રામ હૈ મેને સુના હૈ, મેરા ઇસમે પ્લીઝ કુછ આને કા પ્રબંધ કીજીએ. મુકુંદભાઈને મેં કહ્યું કેમ કરીશું, દિલેરભાઈને મેં કહ્યું કે મુજે પૂછના પડેગા યજમાન કો વડતાલ મેનેજમેન્ટ કો, દોનો કો પૂછ લિયા, દોનો ને હા કહી, ફિર મેને ઉન્હે બોલા કે આપ અવશ્ય આ સકતે હો મગર 15 નવંબર કે દિન, ઉસ દિન મહાએકાદશી હૈ પ્રબોધિની જિસે હમ કહેતે હૈ, ઉસ દિન હમે રાત જાગરણ કરના હોતા હૈ, તો રાત કે જાગરણ મેં આપ ગુરુવાણી હમકો સુનાવો ઓર જાગરણ મેં હમકો આપ સપોર્ટ કરો, હમ સો ન જાય ઓર જુમ ઉઠે. બહુત ખુશ હો ગયે. ઓર વહી જાગરણ મેં 15 નવંબર કે દિન હમ સ્વામિનારાયણ રાસ કા લોન્ચિંગ કરેંગે વડતાલ ધામ મેં. આપણા આચાર્ય મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુ હશે, અનેક વિશિષ્ટ મહાનુભાવો હશે, સંપ્રદાયના મોટા મોટા કહેવાતા બધા ભક્તો ત્યાં હાજર હશે, અને પહેલ વહેલો સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સ્વામિનારાયણ ભગવાન અને એમના પરમહંસનો આબેહૂબ પ્રગટ જાણે રમતા હોય એવો 3D એનિમેશનના માધ્યમે સ્વામિનારાયણ રાસ વડતાલમાં 15 નવેમ્બર વિક્રમ સંવત 2078 કાર્તિક સુદ પ્રબોધની એકાદશીની રાતે જાગરણમાં બધાને રાસ મળી જશે. પછી કોણ જાણે શું થયું, તો આદરણીય દિલેર મહેંદીએ પોતે એમની ગૌશાળામાં જઈને પોતે એક નાની એવી ક્લિપ બનાવીને મોકલી, એની રીતે મોકલી. પછી આપણે એમને કહ્યું કે ભાઈ આમાં થોડુંક વડતાલનો કાર્યક્રમ હોવાથી આચાર્ય મહારાજ કા દો શબ્દ બોલ દો ઓર થોડા એસા એડ કર દો, કોઈ બાત નહીં. ફિર ઉન્હોને એસા એડ કર દિયા, તો હમ લોગોને એસા એક વોલપેપર ઇસમે ડાલ દિયા, ફિર બહુત અચ્છી એક ક્લિપ બન ગઈ હૈ. યદિ આપકી ઇજાજત હો તો એ લોગ દિખાયેંગે, અવશ્ય દિખાયેંગે. દિખાવો ના ભાઈ, દિખાવો ના પ્લીઝ. રાધા રમણ હરિ કૃષ્ણ ગોપાલ. વાહ, મેં હું દલેર મહેંદી ઓર મેં આ રહા હું 15 નવંબર કો આપકે શહેર લક્ષ્મી નારાયણ જી કે દર્શન કરને ઓર આચાર્ય રકેશ પ્રસાદ મહારાજ જી और स्वामी गुरु ज्ञान जीवन दास महाराज जी के आशीर्वाद देने के लिए आप सब पधारे. रास की रमझट बुलाने के लिए 15 नवंबर शाम को 7 बजे वड़ताल धाम गुजरात पधारिए, मैं भी आ रहा हूं.
बहुत बहुत खुशियां मनाने और हरि गुणगान करने। आप भी आइएगा बड़ताल धाम, जहां पे भजन कीर्तन संतों और भक्तों के साथ खूब जमेगी शाम राधा रमण देव जी के नाम। संत जनों, भक्त जनों, स्वामी जी ये है हमारा परिवार। ये मैंने जैसे मैंने कह रखा था कि इन्होंने हमको पाल रखा है, हमने इनको नहीं पाला, और ये है मेरा परिवार। और बस आपका आशीर्वाद चाहिए आप सबका, किसी तरह गौ माँ की सेवा करते रहे। आपका दलेर मेहंदी, मिलते हैं वहाँ। महादान गोदान, महादान गोदान, महादान गोदान कौशाला, महादान गोदान, महादान गोदान, महादान गोदान कौशाला, कौशाला। गोविंद जय जय, गोपाल जय जय, राधा रमण हरि गोपाल जय जय, गोविंद जय जय, गोपाल जय जय, राधा रमण हरि गोपाल जय जय, गोविंद जय जय। मजा आवी गई ने, ई खरे खरी जमेगी वार जागरण में। अरे ऊंघी जाना रहे तेदी हुआना नहीं। तो वाला भक्तो, खूब वड़ताल में आनंद आवशे, समय बहु सारो थशे। केम जे समय आना यजमान मुकुंद भाई नटू भाई पटेल लोवेल खूब सारा भगत छे, भगवान में हितवाला छे, अने आपणी एमणे लोवेल में बहु सेवा करी छे, घणा वर्ष सुधी सेवा करी छे। એવા નિષ્ઠાવાન દાયા સત્સંગી જ્યારે ખૂબ પોતાની મહેનતની નીતિથી કમાયેલી સંપત્તિનો કાર્તિકી સમયો કરાવીને ઉપયોગ કરવાના હોય ત્યારે મહારાજ રાજી થાય, થાય ને થાય, અને આપણે બધા એ સમયનો લાભ લેવાનો છે। આપણા નટુભાઈને નાતે તો ખાસ આપણે વ્યવહાર સાચવાઈ આવવું પડે। જે નટુભાઈએ આપણી વર્ષો સુધી એને ઘરે રાખી રાખીને 5 દી 10 દી જે સેવા કરી છે, જે અમને એને જમાડ્યા છે, એમણે ને એમના પરિવારે, એ ન ભૂલાય એવું છે। તો વાલા ભક્તો, જરૂર જાશો, લાભ પાંચે મેં આચાર્ય મહારાજ અહીં પધારશે, ખૂબ ખૂબ બધાને આનંદ થશે। હવે આપણે સાંજના દિવ્ય દીપાવલી મહોત્સવના આરંભની કથાને આરંભીએ છીએ। આજે વિક્રમ સંવત 2077 આસોવદ અમાસ દિવાળી ગુરુવાર તારીખ 4/11/2021 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલ ધામ દ્વારા ચાલતી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં બપોર પછીની પાળીમાં આપણે શ્રી માધવદાસ સ્વામી વિરચિત શ્રી હરિકૃષ્ણ ચરિતામૃત સાગરની કથાનો 226મો ભાગ આરંભીએ છીએ। અદ્ભુત દિવાળી, કાલે નૂતન વર્ષ 2078નો આરંભ થશે, આનંદ આનંદ થઈ જશે। આજ દાસાનુદાસ થવાનો હવે આ છેલ્લો અવસર છે, આવતીકાલથી અભ્યાસ બદલી દઈશું તમને, આપણે બધાએ નવો અભ્યાસ કરશું જે અતિ જરૂરી હોય। તો વાલા ભક્તો, ખૂબ 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 મજા આવશે। તમે બધા બે ચોપાઈ ગોખી નાખી, વાલા સંતોએ તમને ખાસ 5 મિનિટ સુધી એનું એ ગવડાવીને બધાને મગજમાં બેહાડી દીધું, એટલે તમે બધાએ મન લાગે શીખી ગયા નહીં। એકવાર વંશ મોર માટે મારે વિશ્વાસ વિના નથી કોઈ બીજો રે, મે કર્યું તે તમે સર્વે ભાળ્યું રે, દુઃખ ટાળ્યું ને સુખ આલ્યું રે, મુને તમે જાણો છો ભગવાન રે, તે માટે કરજો મારું ધ્યાન રે, સુખ દુઃખ આવે તેને સહેવું રે, મહા શુર વીર પણ રહેવું રે, મહા શુર વીર પણ રહેવું રે। સહજાનંદ સ્વામી મહારાજ ની જય। વાલા ભક્તો, આ ચાલતી આજની કુંડળ ધામની 30મી શિબિરના યજમાન આપણા પ્રફુલભાઈ ધનજીભાઈ પટેલ, કૌશિકાબેન પ્રફુલભાઈ પટેલ છે, એમના અક્ષર નિવાસી ધનજીભાઈ માધવદાસ પટેલ અને અક્ષર નિવાસી સુરજબેન ધનજીભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં એમના પિતાશ્રીને માતુશ્રીની
એમના મોટાભાઈ મહેન્દ્રભાઈ ધનજીભાઈ તો વર્ષો સુધી કુંડળમાં સમર્પિત રહ્યા છે. એમના ધર્મપત્ની મધુબેન મહેન્દ્રભાઈ પટેલ છે. ચિરંજીવી ચિરાગ પ્રફુલભાઈનો દીકરો છે. આ શિબિરનો આપણને આવડો મોટો પોતાની નૈતિક સંપત્તિને ખર્ચીને લાભ આપી રહ્યા છે. એકવાર આ પરિવાર માટે તાલી હો જાય. બહુ ભાગ્યશાળી પરિવાર છે. આવો અદ્ભુત માહોલ જઈને અમારે જીયાણી મનુભાઈ સાવરકુંડલા બપોરે મને મળી ગયા. મને કે મને કાંઈક કાંઈક સંકલ્પ થાય છે. મેં કહ્યું શિબિર કરાવવાના થાય છે ને? મને કે હા. મને કે મારો આવતી સાલ રાખી દો કન્ફર્મ. મને કે મારા તરફથી કન્ફર્મ આવતી સાલ મારી શિબિર. મેં કીધું મારા તરફથી 99% કન્ફર્મ. કેવું છે, એક બે જણાની તરાક મને વાત તરેલી છે. હવે એ જો આગું પાછું થાય તમારી બરોબર. આમ વાલા ભગવાનના ભક્તોને આ બધો માહોલ જોઈને હૃદયમાં આનંદ થાય છે અને પોતાનું જીવન ધન્ય બનાવી દેવાની એમને ક્ષણ ચૂકવી નથી એવું હૃદયમાં થઈ આવે છે. એ સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. વાલા ભક્તો, આ એક જ શિબિર અનેક પારાયણો કરાવ્યા તુલ્ય છે. આ શિબિર જ આખી અલૌકિક છે. અખંડ દરબારગઢમાં ધોઈને હાલે છે અને આ સંપ્રદાયના સારા સારા ખૂબ મુમુક્ષુઓને જેને ભગવાન મેળવવા છે, ભજવા છે, એવી દિલની જેના હૃદયમાં ખૂબ ધગજ છે એવો બધો આખા સંપ્રદાયમાંથી દેશ વિદેશમાંથી તરવાય તરવાયને વર્ગ ભેગો થયો છે. અને આવા ભગવાનના લાડીલા ભક્તોને 8-9 દિવસ સુધી જમાડવા, કથા વાર્તા કીર્તન સંભળાવવા, એને માટે ઉતારા સેવા કરવી, આવા નસીબ બળિયા નસીબ કોના ભાગ્યમાં હોય? બહુ ભાગ્યશાળી હોય અને આવો બધો લાભ મળે છે. ખરેખર પ્રફુલભાઈ બહુ ભાગ્યશાળી છે. જીયાણું મનુભાઈ સાવરકુંડલાવાળા પણ બહુ ભાગ્યશાળી છે. તો વાલા ભક્તો, આગળ આપણે વધીએ. જેતલપુરમાં મહારાજ છે. માંદા સાધુને મહારાજ વાતો કરવા ગયા તે વાતો આપણે કાલે સાંભળી, પણ એ વાત હજી પૂરી થઈ નથી. ભગવાન સ્વામિનારાયણ બે રાજાના દ્રષ્ટાંતથી હિંમતમાં રહેવાની અદ્ભુત વાત કરે છે, એ મારે તમને સંભળાવી છે. હિંમતમાં રહેવાની મહારાજે વાત કરી. શ્રી હરિ માંદા સંતોને એવું કહે છે, માટે દ્રષ્ટાંત એક તે કહું રે, સુરત રાખી સાંભળજો સહુરે. માટે દ્રષ્ટાંત એક તે કહું રે, સુરત રાખી સાંભળજો સહુરે. બે રાજાને વેર જો હોય રે, સામ સામ બોલા બોલ સોય રે. બે વાવા વેર જો હોય રે, સામ સામ બોલા બોલ સોય રે. જો વધુ કરે વળી ચોર રે, એક બીજાના લઈ જાય ઢોર રે. જો વધુ કરે વળી ચોર રે, એક બીજાના લઈ જાય ઢોર રે. તેથી વધુ કરે જો કામ રે, એક બીજાના લૂટે છે ગામ રે. તેથી વધુ કરે જો કામ રે, એક બીજાના લૂટે છે ગામ રે. લૂટે છે ગામ રે. માંદા સંતો આગળ જેતલપુર મહોલમાં મહારાજ એમ કહે છે કે વાલા સંતો, આપણી હાલની રાજકીય સ્થિતિ, અનેકવિધ જુદા જુદા રજવાડાઓ છે 562, એની જો તમને હાલની પરિસ્થિતિ સંભળાવું તો બે રાજાને હામ હામી વેર થાય કોઈને કોઈ કારણે, રાજ્યની સીમાને લઈને કે બીજી ત્રીજી કોઈ બલાને લઈને. પ્રથમ તો સામ સામી બોલાબોલ થાય, વધુ વળી જોર કરત એકબીજાના ઢોર વાળીને લઈ જાય, એથી વધુ જોર કરત એકબીજાના ગામ ભાંગે લૂંટેને આવા બધા તોફાન કરે અહંકારમાં ને અહંકારમાં. એમાં બહુ દુઃખ ન કહેવાય, થોડું કહેવાય, એમાં દેશ ઉજ્જળ ન થાય, પણ સામ સામા તે નિશાન રહે એમાં બહુ જીવના જાય પ્રાણ. પછી તો વળી વધારે વાત આગળ વહી જાય ને વટે વહી જાય તો એકબીજા હામ હામી નિશાન રોપે ને પછી જાજી સેના ભેગી કરી રણ મેદાને યુદ્ધે ચડે અને એમાં તો કેટલાય માણા મરી જાય, બહુ નુકસાન થાય, બહુ ભેટા ભેટ યુદ્ધ થાય, હજારો જીવ મરી જાય, પણ સૌને ભારે ભારે વેર રે તે પણ જાય પોતાને ઘેર રે. ભારે ભારે બધાને વેર હોય ને
એ જો સમજી જાય ને તો હવે સમાધાન કરીને ઘર ભેગા થાય, થોડું લડીને પૂરું કરે, પણ અક્કલ હોય તો અને સમજણ હોય તો થાય. એક પળમાં ટપાટપી થાય, આ કાંઈ નક્કી જ નહીં. અહંકાર લઈને હવે ફરતા હોય, એક પળમાં કાંઈ ખબર ન હોય ને ટપાટપી થઈ જાય, પછી સૌ સૌને ઘેર જાય, કોક માર ખાઈને કોક મારીને, કાં હામ હામી બેય મરે. આવું બધું થયા કરે છે. નાની સુની કાંઈક ટસલ થઈ જાય ને ઝઘડા થઈ જાય, એમાં તો કાંઈ બહુ મરે નહીં, પણ મોટું યુદ્ધ થાય ત્યારે તો હજારો માણા મરી જાય. તેમ મંદવાડ રૂપી લડાઈ દાખલો હવે અહીં અડાડે છે. હે સંતો, તેમ મંદવાડ રૂપી લડાઈ તમે વિચારજો મનમાય. ઓલી જેમ લડાઈ થાય છે ને એમ આપણે માટે મંદવાડ રૂપી એક લડાઈ છે. તમે મનમાં વિચારજો, પાશેર નવટાક અન્ન જમાય ત્યાં લગી પ્રાણ ન જાય, આમ ટપાટપી થાય એમાં મોત ન થાય. જ્યારે જમાય નહીં અન્ન જળ રે, વળી પોતાનું ભાંગે બળ રે, એવું દુઃખ તો ક્યારેક થાય. પણ એવું દુઃખ તો પળ રહાવે રે, પછી ઉઠીને હાજો થાવે ભાઈ, પછી ભગવાન કરે સહાય, નિજ ધામ માય લઈ જાય. તેહ સારું માંદા તમે સંત મુને જાણો છો, જો ભગવંત મારો આધાર તે રાખી રહેજો, એ બીજે વૃત્તિ ડોલવા ન દેજો. બોલ્યા શ્રીમુખે શ્રી ભગવંત, રાજી થયા સાજા માંદા સંત. રૂડી શ્રીમુખની સુણી વાણી, આવ્યા હેતના નૈણે પાણી. બળભરી પરમાત્માની વાત સાંભળીને બધા સાધુ રાજી રાજી થઈ ગયા. હાજા હતા એ ને માંદા હતા એ તો ખરા, આંખમાં પાણી આવી ગયા ભાઈ. આવી ભગવાન સ્વામિનારાયણ ખરી વેળાએ હિંમત આપતા, સાથે રહેતા અને ન્યાલ કરી દેતા. આ તો કેટલી મોટી વાત છે. આધારાનંદ સ્વામીએ લખ્યું સાગરમાં કે શ્રીહરિએ આટલી વાત બીમાર સંતોને કહી, પછી ચાલતા ચાલતા માંદાની સેવા કરનારા સંતોને મળ્યા કે તમે બધા માંદા સંતોની સેવામાં છો, કે હા, વાહ વાહ, ધન તમારા ભાગ્ય સંતો, કેમ જે બીમાર સંતોની જે સેવા કરવી એ તો અલૌકિકમાં અલૌકિક લાભ ગણાય, માટે અલૌકિક ભાવ રાખીને સેવા જે કરે છે તેને તેવું અલૌકિક ફળ મળે છે. માંદાની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે, જેવા તેવાને મળતી નથી. આપણા સંપ્રદાય દાયના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાણું છે કે જેણે કોઈએ કોઈ માંદા સંતની સેવા કરી છે એ અભરે ભર્યા, એને ઘરે ખાઈપા ખૂટે ને એટલા રૂપિયા આવ્યા છે. તમે ઇતિહાસમાં નજર કરીને જોશો તો ખબર પડશે. એક જણાને મેં પૂછ્યું, મેં તમારે આટલી બધી બોલબલા થવાનું કારણ શું, કે એક સંત બહુ માંદા હતા, એની મેં 6 મહિને રાત દી સેવા કરીને પછી છેલ્લે એને ધામમાં જવાનું હતું ને, ત્યારે મને એમ કીધું કે તારું ભગવાન અભરે ભરશે, અને તે દાડાનું હું જ્યાં જાઉં ને ત્યાં મારે છે ને હવળું જ પડે. ગમે એ ધંધો કરું ધોધમાં રૂપિયા જ આવે, ઘણાને જ કહેતા હો ગમે એ ધંધો કરું ખોટ જ જાય, ખોટ જ જાય, તારે તારે ખોટ જ જાય. તે કોઈની સેવા કરી નથી, તું કોઈને સાનુકૂળ નીવડ્યો નથી, જ્યાં હોય ને અવળો આવેલો અવળો પડ્યો હું તું કર્યું, કોઈનું માન્યો નથી, કોઈને આશીર્વાદ લીધા નથી. તારે અવળું ન પડે તારે શું થાય? આશીર્વાદ લેતા શીખ, માતા પિતાના, વડીલોના, સંતોના, સત્સંગીના આશીર્વાદ લેતા શીખ. જો પછી પાનની દુકાન કરીને તો હાંજ પડે, ખિસ્સા ભરાય જાય એટલા રૂપિયા આવે ભલામણ. હા, નહીં તો હીરાની દુકાન કરીને તો લીરો થઈ જા. ત્યારે પછી જેવો ભાવ રાખીને સેવા કરવામાં આવે છે તે ભાવ તેને તેવા રૂપમાં નિશ્ચિતપણે ફલિત થાય છે. ભાવ ઊંચો રાખો, ભાવ સૌના ભલાનો રાખો, સૌના પ્રત્યે આદર રાખો, સૌનું સન્માન કરો તો ભગવાન બહુ રાજી થાય. અભિમાનમાં ને અભિમાનમાં અમુકની સાથે પાર વગરનું વેર રાખીએ અને અમુકની સાથે એટલા બધા આસક્ત અને લટુડા થઈને જીવીએ, આ કોઈ જીવન બેલેન્સવાળું ન કહેવાય સાહેબ. આ બધું હલબલી ગયેલું કહેવાય, ખાડામાં નાખશો ક્યારેક કોકને. માટે બરાબર તટસ્થપણે સૌના આદરપૂર્ણ જીવનને અપનાવો. જેટલો સ્વાર્થ રાખીને જે સંતોની સેવા કરે છે તેને તે સ્વાર્થ અનુસારે ફળ મળે છે, પણ આગળ તેને વધારે ફળ મળતું નથી. હવે જોજો હો, કેવો ભાવ રાખીને સંતની સેવા કરવી. મહારાજ શીખવાડે છે કે જેને અપાર ફળ મેળવવું હોય, અપાર ફળ મેળવવું હોય તેને નિર્સ્વાર્થ ભાવે મન પરોવીને સંતોની સેવા કરવી, મન પરોવીને, લાલસાથી નહીં, ભગવાનને રાજી કરવા કરવી. આવી નિષ્કામ સેવા કરનારા ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ. આવું ભગવાન બોલ્યા.
નિસ્વાર્થ ભાવે સેવા કરનારા ઉપર બધા સંતો રાજી થાય છે, બધા સંતો રાજી થાય, બધા હરિભક્તો રાજી થાય છે. પોતે પોતાના શરીરની હેતથી ચાહે તેવી રાત દિવસ સેવા કોઈ કરે પોતાના શરીરની, છતાં તેમાં ક્યારેય અરુચિ કોઈને થતી જ નથી, પરંતુ તેનું ફળ રતિ ભાર પણ મળતું નથી. એટલે ભાઈ, આપણા દેહની સેવા કરવાનું કહીને કાંઈક ફળ મળે? ગમે એટલો ભાવ રાખીને કરીએ તો પણ પોતાના દેહની સેવા કરવાથી કોઈ ફળ મળતું નથી. આ વાત એમ જ છે અને સૌને પ્રસિદ્ધ દેખાય છે. પણ ભગવાનના સંતની સેવા જે કરે, સંતના દેહની સેવા કરે, માદા સંતને મદદ કરે, તો એનું ફળ અપરંપાર મળે છે. જે સંત અલૌકિક ભાવ રાખીને સંતની જેટલી સેવા કરે છે તેટલું અલૌકિક ફળ તેને મળે છે, એમાં લગાર પણ મિથ્યા નથી. એક ધામમાં એક સંત બીમાર હતા તો કોક એની સેવા કરતા હતા, પણ એ સંત પાસે રૂમ હતી, થોડીક મૂડી હતી. આ સેવા એટલા માટે કરતા કે એ બધું એને મળે. આ સંતની સેવા કરીએ તો એ સંત જ્યારે ધામમાં જાય ત્યારે એની રૂમ, એની પાસે જે કાંઈ થોડું વાસણ ઠામડા વસ્તુ હોય એ બધું મને મળે. આવો સ્વાર્થ રાખીને સેવા કરતા સ્વામિનારાયણ ભગવાનને આવું નહીં ગમતું. સ્વાર્થ છોડીને સેવા કરો, અલૌકિક ભાવ રાખીને સંતની સેવા કરો તો જ અલૌકિક ફળ મળે છે, નહીં તો લૌકિક ફળ મળે છે. હરિજન જો કહાવત હી જે હી અલૌકિક ભાવ કરી કે તે હી હરિજન જો કહાવત હી જે હી અલૌકિક ભાવ કરી કે તે હી સંત કી સેવા કરત હી જે તે અલૌકિક ફલ લહત રહે તે સંત કી સેવા કરત હી જે તે અલૌકિક ફલ લહત રહે અલૌકિક ફલ લહત રહે તે અલૌકિક ફલ માટે જેટલા હરિભક્તો કહેવાતા હોય, જે કોઈ હરિભગત કહેવાતા હોય, તેમણે સંતોની સેવા અલૌકિક ભાવ રાખીને કરવી. હરિજન જો કહાવત હી જે હી, જે કોઈ હરિભગત કહેવાય છે તેમણે અલૌકિક ભાવ કરી કે અલૌકિક ભાવ રાખીને સંત કી સેવા કરત હી, સંતોની સેવા કરવી. કેમ જે અલૌકિક ભાવે કરેલી સેવાનું ફળ અલૌકિક મળે છે. જો હવે સુખદાતાનંદ સ્વામી હતા આપણા, એની સેવા લખા જોશીએ કરી, એમાં એનું કલ્યાણ થઈ ગયું. એ દ્રષ્ટાંત મારે તમને કહેવાનું છે. રઘુનાથ ચરણદાસજી સ્વામી કૃષ્ણ હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 191માં લખેલું છે કે એક સમયને વિશે સુખદાતાનંદ સ્વામી ગામ લુણાવાડામાં માંદા થયા. ક્યાં ગામમાં માંદા થયા? કોણ સ્વામી માંદા થયા? સુખદાતાનંદ સ્વામી. ત્યારે લખો જોશી પોતાને ઘેરથી પુડલા ખીચડી આદિ લાવીને બહુ ભાવથી સુખદાતાનંદ સ્વામીની સેવા કરતા, સ્વામીને પ્રેમથી જમાડે, સ્વામીને નવડાવે, સ્વામીના ધોતિયા બગડ્યા હોય તો ધોઈ નાખે. તેથી કરીને તેમના ઉપર સુખદાતાનંદ સ્વામી બહુ રાજી થયા, બહુ રાજી થયા અને બોલ્યા કે લખા, હે જોશીડા, હું તારી ઉપર બહુ પ્રસન્ન થયો છું, માટે કાંઈક માગ બાપ, માગ કે છે. ત્યારે લખો જોશી બોલ્યા, સ્વામી તમે જ્યારે ધામમાં જાઓ ને ત્યારે મને ધામમાં તેડી જજો. અલે, એ હું બોલ્યો? બસ, મારે કાંઈ જોતું નથી. તમે ધામમાં જાઓ ત્યારે મને ધામમાં તેડી જાઓ. લખા જોશી કેવા વૈરાગી, સંસારનો મોહ ટાળીને બેઠેલા, ભગવાનમાં વૃત્તિ વાળીને બેઠેલા, ધામમાં જવા ઉતાવળ કરીને બેઠેલા, મને ધામમાં લઈ જજો. સ્વામી કે લખા, બીજું માગ. બહુ ડાયો, બીજું માગ. સ્વામી, મારે બીજું કાંઈ જોતું નથી. નહીં, ના, મારે બીજું કાંઈ જોતું નહીં. નહીં, ના, હું જોઈ ધામ, ભગવાન જોઈ. સુખદાતાનંદ સ્વામી કે ઠીક. તે પછી તો સ્વામી હાજા થયા.
ને લુણાવાડાથી પછી ગામડા ફરવા નીકળ્યા. ગામડા ફરતા ફરતા કોઈક સમયે ગામ વણથણીમાં ફરતા ફરતા સુખદાતાનંદ સ્વામી પધાર્યા ને ત્યાં માંદા પડ્યા વણથળી ગામમાં. અને સ્વામીએ બધાને કઈ બોલાવીને દેહ મેલ્યો ને અક્ષરધામમાં ગયા. તે સમાચાર કોઈક માણસે જઈને લુણાવાડામાં કોઈ બ્રાહ્મણ ગયેલ હતો તેણે લુણાવાડે આવીને લખા જોશીને કહ્યું કે જોશી રે જોશી, સુખદાતાનંદ સ્વામી ધામમાં વયા ગયા વણથળી ગામમાં. એમ હા કહે દીધો કે બસ આજ જ. ત્યારે લખો જોશી મંદિરમાં હરિજન આગળ એવું બોલ્યા, એ સાંભળો બધા હરિભક્તો, સુખદાતાનંદ સ્વામીએ મને કોલ દીધો છે માટે મને ધામમાં તેડી જશે. ત્યારે પુરુષોત્તમભાઈ કે પણ હજી દેહ મેલશો ત્યારે ને. બીજા હરિભક્ત કે સાચું સાચું, એ જોશી હાવ હાજા નિર્વા છો, ધામમાં તેડી જશે ધામમાં તેડી જાય, પણ મરો ત્યારે ધામમાં તેડી જાય ને. અને પછી અડધી રાત્રિ થઈ તે દીધો અને લખા જોશીનું માથું દુખવા માંડ્યું. બીજે દિવસે સવારે તાવ આવ્યો અને રાત્રિ એ દેહ મેલી દીધો. અને દેહ છોડતી વખતે લુણાવાડાના એ લખા જોશી એવું બોલ્યા, અહો અહો આ સુખદાતાનંદ સ્વામી તથા શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે, આ માટે હું તેમની ભેળો ધામમાં જઉં છું. એમ કહીને શરીર છોડ્યું ને ધામમાં ગયા. અને ભગવાન સ્વામિનારાયણ સુખદાતાનંદ સ્વામીનો વર સત્ય કરીને લખા જોશીને ધામમાં તેડી ગયા. લુણાવાડામાં બનેલી ઘટના બોલો. સ્વામીની સેવા કરી આવો ભાવ રાખીને કરી તો એવું ફળ મળ્યું. યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી તાદૃશ. લૌકિક ભાવ રખી કે જીતને હો, લૌકિક ભાવ રખી કે જીતને, સંત કી સેવા કરત હી તીતને, સંત કી સેવા કરત હી ચિતને, લૌકિક જીવ રહત હે તાકે, લૌકિક જીવ રહત હે તાકે, સંત પર હિતન હોવત હિતાકે, સંત પર હિતન હોવત હિતાકે, સંત પર હિતન હોવત હિતાકે, લૌકિક ભાવ રખી કે જીતને. અદ્ભુત ચોપાઈ લૌકિક ભાવ રાખીને જેટલી સંતની સેવા કરે છે તે તો લૌકિક જીવ રહે છે, તેને સંત ઉપર હેત થતું નથી. સાંભળો, લૌકિક ભાવ રાખીને કોઈ સંતની સેવા કરે છે ને તો એ જીવ લૌકિક જ રહે છે. અને લૌકિક જે જીવ હોય ને એને ક્યારેય સંતમાં હેત થતું નથી. સંતમાં હેત જેને થાય છે એ લૌકિક જીવ, ભૌતિક જીવ, માયિક જીવ નથી, દિવ્ય છે, અલૌકિક જીવ છે. કેમ જે એને સંતમાં હેત થયું. લૌકિક ભાવનાવાળાને નથી હેત થતું. અલૌકિક ભાવ રાખીને સાધુની સેવા કરો. માયિક ભાવ રાખીને સાધુની સેવા નહીં કરવાની. સાધુને મનુષ્ય નહીં માનવાના, ભૌતિક એનો દેહ નહીં માનવાનો. દિવ્ય મૂર્તિ છે ને સંતને આજે કંઈ દુઃખ છે એ તો ભગવાન શ્રી હરિ એમના કલ્યાણ માટે કંઈક લીલા કરી રહ્યા છે. મારે મનુષ્ય ભાવ સાધુમાં કરવાનો થતો જ નથી એમ માનીને અલૌકિક ભાવે જો સંતની સેવા કરે તો એને સંતમાં હેત થાય ને એનો બેડો પાર થઈ જાય. લૌકિક ભાવ રખી કે જીતને, લૌકિક ભાવ રખી કે જીતને, સંત કી સેવા કરત હી તીતને, સંત કી સેવા કરત હી તીતને, લૌકિક જીવ રહત હે તાકે, લૌકિક જીવ લૌકિક જ રહે ભાઈ તાકે, સંત પર હિતન હોવત હિતાકે, સંત પર હિત એટલે ન હોવત હિતાકે, અલૌકિક ભાવ વિનય જો, અલૌકિક ભાવ વિનય જો, સ
देख आही विमुख बिना विमुख देख आही विमुख देख आही अलौकिक वाय अलौकिक भाव बिना यह जो अलौकिक भाव संतो में अलौकिक भाव विना जे कोई मानस संत समागम करतो रहे छे भले संत समागम करतो पण अलौकिक भाव राखतो नथी लौकिक भाव थी संत समागम करे फळ मळे नहीं अलौकिक भाव विना भले संत समागम करे तो पण तेनो जीव लुखो ने लुखो ज रहे તે વિમુખ ન હોવા છતાં વિમુખ જેવો જ બધાને દેખાય છે કેમ જે લૌકિક ભાવે સમાગમ કરે છે એનામાં અલૌકિક મતિ થતી નથી અલૌકિક સેવા કરે તો જ ભગવાનમાં સંતોમાં એ જ થાય અલૌકિક ભાવે સેવા કરવી સમાગમ કરવું જેણે સાધુનો સમાગમ કરવો હોય એણે અલૌકિક ભાવ રાખીને સંત સમાગમ કરવો તો જ એના જીવમાં રહેલી લુખાશ નાશ પામે ખરેખરું ભગવાનમાં એ જ થાય સંતમાં એ જ થાય બાકી તો વિમુખ ન હોવા છતાં વિમુખ જેવો જ દેખાય છે કેવી અદ્ભુત વાત છે જેમાં જેટલો અલૌકિક ભાવ હોય છે તેટલો જ તેને સત્સંગ છે ડાયલોગ માં દીધો કે આપણે બધા બેઠા છીએ એમાં કોને કેટલો સત્સંગ છે તો કે કોને કેટલો અલૌકિક ભાવ છે એ કહો તો કે આને 50% અલૌકિક ભાવ છે તો એને 50% સત્સંગ છે આને હોય 100% સંતોમાં અલૌકિક જ મતિ છે તો એને સત્સંગ 100% છે હે કે એનો સત્સંગ પૂરો જેમાં જેટલો અલૌકિક ભાવ હોય છે એટલો જ તેને સત્સંગ છે જેમાં જેટલો લૌકિક ભાવ હોય તેવો તેનો સત્સંગ લૌકિક કહેવાય છે સંત કી સેવા તીન મહી અલૌકિક રખહી ભાર અલૌકિક ફલ તીતના મિલત હી તે હી રહા જે સંતોની સેવામાં જેટલો અલૌકિક ભાવ રાખશે તેટલું તેને અલૌકિક ફળ મળશે જૈસી સમજ હે જાહી તૈસે રહેવું ફલ તેહી સમજ મે સબ રહાહી અલૌકિક જો લૌકિક ફલ મસ્ત સોર્ટો છે જેની જેવી સમજણ હોય તેને તેવું ફળ મળે છે ફરી વાર જેને જેવી સમજણ હોય જેવો ભાવ હોય તેવું તેને ફળ મળે છે અલૌકિક અને લૌકિક ફળ તો બધું સમજણમાં જ રહ્યું છે સંતોને વિશે અલૌકિક ભાવ હોય અને સેવા કરે તો અલૌકિક ફળ મળે અલૌકિક ભાવ હોય ને સમાગમ કરે તો અલૌકિક ફળ મળે અને લૌકિક ભાવ હોય ને સેવા કે સમાગમ કરે તો એને લૌકિક ફળ મળે એનો જીવ લુખો રહે અને હેત થાય નહીં ભાઈ ઘણા નથી કહેતા મને હેત નથી થતું તને હેત નહીં થાય કે સંતોમાં ભગવાનમાં હેત કેમ થાય અલૌકિક ભાવ રાખીને સેવા અને સમાગમ કર તો હેત થાય તું સંતને બીજા માણસ જેવા માણા માને છો મનુષ્ય માને છો અને સેવા કરે છો એમ હેત નહીં થાય અક્ષરધામના મુક્ત માનીને સેવા કર તો હેત થાય આવી બધી મહારાજે માંદા સાધુને જેતલપુરમાં વાત કરી મુક્તાનંદજીએ વાત વખાણી વાલાને પુરુષોત્તમ જાણી મહા કરી મહેર અવિનાશ જાણી અમને તમારા દાસ મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ આજ તમે જે અમને વાતો કરી છે એ વાતોને ભૂતોને ભવિષ્યથી એવી લાગી સુખ સુખ થઈ ગયું હે પુરુષોત્તમ નારાયણ મહા કરી મહેર અવિનાશ જાણી અમને તમારા દાસ હાથ જોડીને કરી વિનંતી તુમ વિના બીજે નથી મતી મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યાને કહ્યું કે મહારાજ અમ બધા સંતોની તમારી કૃપાથી તમારા વિના બીજે કાંઈ મતી નથી બીજામાં ક્યાંય અમારે ધ્યાન જ નથી તમારામાં ધ્યાન છે કેમ જે તમે અમને કોણ મળ્યા છો એની તમે જ અમને ઓળખાણ કરાવી દીધી છે તમે સર્વોપરી મહારાજ આવ્યા કલ્યાણ કરવા કા આ તમે સર્વોપરી
મહારાજ આવ્યા કલ્યાણ કરવા કાજ, અમારું આવ્યા કલ્યાણ કરવા કાજ. પછી મહારાજ કે, વાલા સંતો તમને બધાને મારે ફરીવાર ભેટી લેવું, એમ કે આ સંતો રાજીના રેડ થઈ ગયા. સૌ સંતોને મહલુમાં મળ્યા મળ્યા મળ્યા, અલબેલોજી અઢળક ઢળ્યા. બહુ રાજી થયા, બધાને બાથમાં ગાલી ગાલીને મળ્યા. કરી સમયો સુખ દીધા, નિજ ભક્તને મગન કીધા. શામળો ચાલ્યા, રેમા જમ્યા, રેમા જમ્યા, જમાડ્યા રમાડ્યા, હવે આનંદ પમાડ્યા. અને પછી મારો મહારાજ જેતલપુરથી નીકળ્યા, ગામો ગામતે સુખ બહુ આલ્યા. મારો વાલો જીવડ તાલ આવ્યા, સર્વ મુક્ત તણે રે મન ભાવ્યા. જેતલપુરથી ક્યાં આવ્યા? આપણે કુંડલધામથી ક્યાં જવાનું? તમે મેળવો તાલે તાલ. મારો વાલો જીવડ તાલ આવ્યા, સર્વે મુક્ત તણે મન ભાવ્યા. વ્રતપુરીમાં બે દાડા રહ્યા, ગઢડે જવાને તૈયાર થયા. વડતાલમાં બે દી રહીને પછી ક્યાં જવા તૈયાર થયા? ગઢપુર ધામ. આનંદ સ્વામીને સુરત મૂક્યા, 27 તે સુરત ગયા. આનંદ સ્વામીને કહ્યું તમે સુરત જાઓ, એમની સાથે 26 સાધુ મોકલ્યા, કુલ 27 સંતો ક્યાં ગયા? સુરત. ઘરડા જે રામદાસ ભાઈ, તેને કહ્યું રેજો તમે આઈ. મહારાજ કે ભાઈ રેજો વડતાલની આસપાસ, એમ બોલ્યા છે અવિનાશ. આ વડતાલ આસપાસમાં તમારે રહેવું. સંત ગુરુ હતા એને એ કહે છે નારાયણ કરીને. હવે આપણા સંપ્રદાયની એવી પ્રથા છે કે 2-5 કે 10 સંતનું મંડળ હોય, એમાં એક ગુરુ હોય મંડળધારી, બાકી બધા શિષ્ય અને અનુવર્તનારા હોય. તો મહારાજ કહે જે બધા ગુરુ ગુરુ હો ને મંડળના માનત, એ બધા આ બાજુ આવો, તો લીડરો બધા આ બાજુ આવો. ગુરુ ગુરુનું એક મંડળ થાવ, કેશ શું કીધું? ગુરુ ગુરુનું એક મંડળ કર્યું, બેહાડ્યા બધા મંડળમાંથી મોટા શિષ્ય એને સર્વે મંડળ સોંપો. કહું તેને કેવા પરકણ ચલાવે. પછી મહારાજ કહે હવે તમે બધા ગુરુઓ આજથી નિવૃત્ત, હે કા બદલી થઈ. તમારા મંડળના જે મોટેરા સંત હોય એને તમે મંડળધારી પદ સોંપી દો. જો દયાળુ આવ્યું, જા નિવૃત્ત થવાનું આવ્યું, એને સોંપી દો. અને તમે ગુરુ ગુરુ બધા નિવૃત્ત, નિવૃત્ત મંડળી એક તમારી કરો, અને તમારા પછીના જે કાર્ય કરતા સંત હોય એને કાર્યાન્વિત કરી દો, એને ગુરુ કરનારો મંડળધારી આપી દો. મંડળમાંથી મોટા શિષ્ય એને સર્વે મંડળ સોંપો. કહું તેને એવી વાત કરે મહારાજ, સૌને સુખ દેવાને કાજ. હે એવી વાત કરે સૌને સુખ દેવાને. ગુરુ મંડળમાં મોટા એ હ મુક્તાનંદ સ્વામી, એ તે હ મુક્તાનંદ સ્વામી મંડળમાં મોટા, એના વચનમાં સર્વે રહેજો. પછી ગુરુ ગુરુનું મંડળ કર્યું ને, એમાં ગુરુ કર્યા મુક્તાનંદ સ્વામીને, ગુરુણામ ગુરુ. મહારાજ કે તમે બધા ગુરુ આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. આમ કીધું બોલો, વાતો કરી દેશમાંથી ફરજો, અને દેશ વિદેશમાં ફરજો, અને અમારા પ્રગટ પુરુષોત્તમપણાની વાતો કરીને લોકોને અમારો નિશ્ચય કરાવજો, અમારું ભજન કરાવજો, ધ્યાન ધરાવજો, અને બધાય જીવનું કલ્યાણ કરજો. મારો વાલો જીવડ તાલ માહી, ઘણા
સુખ દીધા સુખદાયી. બહુ મહારાજ વડતાલમાં સુખ દીધા, બહુ સુખ દીધા કે એની કાંઈ સીમા નહીં એટલા સુખ દીધા. સુખ દેવા જ આવ્યા હતા. તો માધવદાસ સ્વામીના કાવ્યમાં આ ગ્રંથમાં વારે વારે એવું આવે સુખ દેવાને કાજ, વાલે મારે વસ્ત્ર પહેર્યા કે સુખ દેવાને કાજ, વાલો મારો વડતાલ આવ્યા સુખ દેવાને કાજ, વાલે મારે દર્શન દીધા સુખ દેવાને કાજ, વાલે મારે પૂજા અંગીકાર કરી સુખ દેવાને કાજ, વાલો મારો આરામ કરીને જાગ્યા સુખ દેવાને કાજ. કેટલી આ દિવ્ય મતી ને અલૌકિક ભાવના છે કો લ્યો. વાલો મારો વડતાલ માહી ઘણા સુખ દીધા સુખદાયી, મંડળ ગામો ગામ મેલા સવ હરિજનને સુખ આલ્યા. હવે સાધુને ગામડે ફરવા મોકલ્યા, જે હરિભક્તના દિલમાં એવી ભાવના હતી કે અમારે ઘરે સંત પધરામણી કરે, અમારે ઘરે થાળ કરે, અમારે ત્યાં સંત પધારે, અમારે ગામમાં સભા કરે, અમને બધાને વાતું કરે, અમારા બાળ બચ્ચાને સંસ્કારી બનાવે, કંઠીઓ બાંધે, અમારી વાડીએ પગલા કરી દે, અમારું અન્ન સાધું જમે, અમારે વાડીએ મૂળા બહુ થયા છે, સંતન જમાડવા છે, રેંગણ થયા છે, રેંગણ મસ્ત શાકોત્સવ કરવાનો. તો સંતો બધા ગામડે ગામડે ગયા અને હરિભગતને ખૂબ રાજી કર્યા. તે એ લખી નાખી આમાં, એ લખી નાખી, મંડળ ગામો ગામ મેલ્યા સૌ હરિજનને સુખ આલ્યા રે, સૌ હરિજનને સુખ આલ્યા. વ્રત પૂરી થી સુંદર શ્યામ ઘણા મુલે ઘોડે ઘનશ્યામ, ગામો ગામ દર્શન દેતા પુરુષોત્તમ ગઢડે પહોંચ્યા. જૂની ભાષા ગઢડે પહોંચ્યા, શું આમાં શું લખ્યું છે? પોતા, ગઢડે પોતા, એટલે આ તો દેતાને પોતા પ્રાસ મેળવવા. વ્રત પૂરી થી સુંદર શ્યામ, પૂરી થી સુંદર શ્યામ ઘણે મુલે ઘોડે ઘન શ્યામ, ઘણા મુલે ઘોડે ઘન શ્યામ, ગામો ગામ દર્શન દેતા સમૈયા બહુ સંભારે, સાધુ સમૈયા બહુ સંભારે, રૂપ હરિનો હૈયામાં ધારે, રૂપ હરિનો હૈયામાં ધારે, આલાની વાત ગામ ગામ કરે, આલાની વાત ગામ ગામ કરે, એમ મુલકમાં સત્સંગ કરે હો, સત્સંગ સારે સત્સંગ વધે છે, સત્સંગ સારે, એમ વાલાની જે જોવે વાટ, એમ વાલાની જે જોવે વાટ, મોહન મો
દર્શન તેળે જગદીશ હેમ દર્શન તેળે જગદીશ જેમ મોર મેઘને ઈચ્છે ને આતુર થઈ જાય એમ ભક્તો ભગવાનને મળવા પોતાને ગામ તેડાવવા આતુર થઈ જાય બહુ આગ્રહ કરીને મહારાજને પોતાને ગામ તેડાવે છે સાધુને પોતાને ગામ તેડાવે છે ભગવાનની વાતો સાંભળે છે અને પોતાના આત્માના કલ્યાણનું ભાતું બાંધે છે પેલી સવારે નથી વાત આવી ભલે માન કુવાના શ્યામજીભાઈ કે મેં દીકરા કાંઈ કલ્યાણનું ભાતું ન બાંધ્યું આ ભક્તો બધા નથી એવાઓ માંડ્યા છે ભાતા બાંધવા સાધુ ફરતા જા દેશ પ્રદેશ સાધુ ફરતા જા દેશ પ્રદેશ હરી વાતું કરતા હંમેશા હરી વાતું કરતા હંમેશા સાધુ ફરતા જા દેશ પ્રદેશ સાધુ ફરતા જા દેશ પ્રદેશ હરીની વાતું કરતા હંમેશા સાધુ બધા દૂર દૂર દેશમાં નીકળી ગયા છે ત્યાં જઈને સત્સંગ સભાઓ કરે છે પધરામણીઓ કરે છે હરિભક્તોને ભેળા કરે છે કોઈ કુસુંબ હોય તો વાતો કરીને મટાડે છે કોઈને કંઠી તૂટી ગઈ હોય તો સંત કંઠી આપીને કંઠી બાંધે છે કોઈને દુઃખ હોય તો સાધુ એની ભગવાનને પ્રાર્થના કરે છે કોઈ બીમાર હોય તો સંત એની ખબર કાઢવા જાય છે એને પ્રેમથી માથે હાથ મૂકીને નવું ટોનિક પૂરી આપે છે આમ સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામડે ગામડે ફરી ફરી આ જગતના માનવીઓને બહુ મોટી કૃપા વરસાવીને બળિયા બનાવી રહ્યા છે ભગવાનમાં હેત કરાવી રહ્યા છે ભગવાનની ઓળખાણ કરાવી રહ્યા છે ભગવાનમાં જોડી રહ્યા છે આ કાંઈ નાની હોની વાત નથી પણ સંતને હવે મહારાજ સાંભળે છે છ છ મહિનાથી પ્રાણના આધારના દર્શન કર્યા નથી અમારા હૈયાના હારને અમે મળ્યા નથી ભક્તપતિ ભગવાનને વાતમાં ગાલીને ભેટા નથી આજ એને છ છ મહિને આવ્યા ગયા સાધુ રાતમાં જાગી જાય ભગવાન સાંભળી જાય તો આંખમાંથી ટપક ટપક પાણી પડે છે હવે ક્યારે સમયો આવે અને ક્યારે વાલોજી અમને તેડાવે કોણ જાણે એ સુખ ભગવાનના દર્શનનું ભગવાનને ભેટવાનું હવે અમારે નસીબે ક્યારે લખ્યું છે આમ સંતો ગામડે ગામડે ફરે છે ત્યાં ક્યારેક ક્યારેક ઉદાસ થઈ જાય છે હવે જલ્દી કોઈ સમયો કરાવે અને અમને મહારાજ સમયે તેડાવે ત્યારે અમારે મહારાજના દર્શન થાય આવું થયું વાલા ભક્તો સાધુ સમૈયા બહુ સંભારે સાધુ સમૈયા બહુ સંભારે રૂપ હરીનો હયા માધારે આવી રીતે ગામડે ગામડે સત્સંગ સરે છે કહેતા મહારાજનો સત્સંગ કરાવવાનો હેતુ સરે છે સિદ્ધ થાય છે ગામડે ગામડે સત્સંગ વધતો જાય છે અને હવના હૃદયમાં
એટલો બધો આનંદ આવે છે કે નો પૂછો વાત. આવું સુખ ભગવાન શ્રીહરિ બધાને આપે છે. જેના મોટા ભાગ્ય હોય એને એ સુખ મળે છે. પણ સંતોને હવે ભગવાન બહુ સાંભળ્યા, બહુ જ સંતો અખંડ હવે દર્શનાતુર થઈને ગઢપુર હામું જોઈ રહ્યા છે કે ગઢપુરથી તેડા ક્યારે આવે. સંકીર્તનજી એક કીર્તન ગાવ. હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વ સુખને પૂરતિ, તો અમારા તમારા દર્શન કરવાના સુખને પૂરો. તું સર્વ સુખને પૂરતિ. હે દિવ્ય દિવ્ય મૂર્તિ. મજા આવશે હરિભક્તો, મજા આવશે કે નહીં? તું સર્વે સુખને પૂરતિ, મુજ આત્મનો આધાર, તું કેવળ સુખાતા. હે મુજ આત્મનો આધાર તું કેવળ. જો ભાઈ, મેં તો આવડે ન આવડે આટલા દિવસ સુધી જેવું આવડે એવું ગાગા કર્યું અને તમને રાજી કર્યા, પણ આ તો બધા ખરેખર ગાયકો છે, મારા કરતાં ઘણું સારું ગાય છે. તો પધારો પધારો બાપુ સ્વામી. વાહ ભાઈ, ધંધુકાથી આપણા લાડીલા પરમ પૂજ્ય ધર્મપ્રિય દાસજી સ્વામી ઉર્ફે બાપુ સ્વામી આજે આપણા આમંત્રણને માન આપી તત્કાળ આવી ગયા. મેં કીધું બાપુ સ્વામીને ઝટ બોલાવો, આજનો દીપાવલી મહોત્સવ જોયા જેવો લાભ લીધા જેવો આંખ્યું ઠરે એવો છે. હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વે સુખને પૂરતિ, હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વે સુખને પૂરતો, હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વે સુખને પૂરતિ, હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વે સુખને પૂરતિ. પુરુષોત્તમ મરઠાયો માયા કા, ઓ પ્રગટ પુરુષોત્તમ મરઠાયો માયા, ઓ પ્રગટ પુરુષોત્તમ મરઠાયો માયા કા, ઓ પ્રગટ પુરુષોત્તમ મરઠાયો માયા કા. હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વે સુખને પૂરતિ, હે દિવ્ય દિવ્ય મૂર્તિ તું સર્વે સુખને પૂરતિ. પ્રગટ મારા હરી નથી નોખા મુજતી જારી, ઓ પ્રગટ મારા હરી નથી નોખા મુજતી જારી, ઓ પ્રગટ મારા હરી નથી નોખા મુજતી જારી, ઓ પ્રગટ મારા હરી નથી નોખા મુજતી જારી. તમ શરીરી જરૂર હું તમારું શરીર, તમ શરીર જરૂર હું તમારું શરીર, તમ શરીર સુખાકાર.
અક્ષર બ્રહ્મ મારા સ્વામી તું પર બ્રહ્મ પોતે અક્ષર બ્રહ્મ મારા સ્વામી તું તે બ્રહ્મ ઓહો પોતે અક્ષર બ્રહ્મ મારા સ્વામી તું પર બ્રહ્મ પોતે અક્ષર બ્રહ્મ મારા સ્વામી તું તે બ્રહ્મ હું દાતા ને તું ધે હો જો તારો જય જય સુખને પૂર્તિ દિવ્યા દિવ્યા મૂર્તિ તું સર્વે સુખને પૂર્તિ મુજ આત્મનો આધાર તું કેવળ સુખને સતસંગ સરે રે એમ વાલા નીતે જોવે વાટ રે મોહન મૂર્તિના દર્શન માટ રે મોહન મૂર્તિના દર્શન માટ રે એમ વાલા નિવાટ તે જોવે રે મોહન મૂર્તિ
ના દર્શન માટરે. વાલા ભક્તો, નંદ સંતોને જેવું ભગવાનમાં હેત હતું, એવું હેત જો આપણે થાય તો બધી માયા તરી જવાય. ક્યાંય જગતમાં રસ રહે જ નહીં. વિષય કડવા ઝેર લાગે. જેમ ગોપીઓ એમ કહેતી હતી કે જે દિવસથી પરમાત્માના ચરણનો સ્પર્શ થયો તે દિવસથી અમારે સંસારના તમામ વિષય સુખ ઝેર સમાન થઈ ગયા છે. હે ગોપાંગનાઓને, ભગવાનનો મહિમા હતો, ભગવાનમાં પ્રેમ હતો, તો એને જગતના વિષય સુખ કડવા ઝેર થઈ ગયા હતા. નંદ સંતોને પણ ભગવાનમાં એવો ગાઢ પ્રેમ હતો, એને લઈને જગતના માન સન્માન પૂજા પ્રતિષ્ઠા આબરૂ વિષય સુખ કડવા ઝેર થઈ ગયા હતા. હે એટલા બધા ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં નિમગ્ન રહેતા હતા સાધુ કે એને બીજું કાંઈ ગમતું જ નહોતું. બીજું કાંઈ વાલું જ લાગે નહીં ને, કાંઈ ચેન જ પડે નહીં ને, કાંઈ હોરવે નહીં આપણી ભાષામાં. આવી એમની સ્થિતિ થઈ ગઈ હતી. દિવસે દિવસે સત્સંગ કરતાં કરતાં બસ આવી સ્થિતિ થાય. ભગવાન વિના ક્યાંય હોરવે નહીં. રાત દિવસ મહારાજ સાંભળે, સપનાય નર્યા મહારાજના જ આવે એવું થઈ જાય તો કેવું હાલ. એમ વાલાની તે જુએ વાટ રે, મોહન મૂર્તિના દર્શન માટરે. જેમ મોર તે મેઘને ઈચ્છે રે, એમ દર્શને તેડે જગદીશ રે. જેમ મોર ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે એમ અખંડ ઝંખ્યા કરે, એમ આ સંતના મનમાં એવી અખંડ ઝંખના રહે છે કે ક્યારે તેડું આવે, ક્યારે મહારાજ કા બોલાવા આવે, ક્યારે ભગવાન અમને બોલાવે કે સંતો એ આવો પધારો, આપણે મળીને દીપાવલી મહોત્સવ કરીએ, દિવાળીનો ઉત્સવ કરીએ, પ્રબોધિનીનો ઉત્સવ કરીએ. હે વાલા સંતો, જેમ તમે મને રાત દિવસ સંભાળો છો એમ હું પણ તમને રાત દિવસ સંભાળું છું. તમને જેમ મારો વિયોગ છે એમ મારે તમારો વિયોગ છે. અરસ પરસ એકબીજામાં એટલું બધું ખેંચાણ છે, એટલો બધો પ્રેમ છે, દુનિયામાં ક્યાંય ન હોય એવો નંદ સંતોને અને મહારાજને સામ સામી પ્રેમ છે. ક્યારે જગદીશના તેડા આવે, ક્યારે મહારાજ અમને બોલાવે. આવી અદ્ભુત તાણ થઈ છે દર્શનની તાણ. વાલા ભક્તો, આપણને એવી તાણ થાય ને તો દરેક સત્સંગ ફલીભૂત થયો, દરેક કર્મ ફલીભૂત થયું, બધો જ ધર્મ ફલીભૂત થયો, બધી જ સેવા ફલીભૂત થઈ સમજવી. કેમ જે સાધન માત્રનું ફળ ભગવાનમાં પ્રેમ કરવો એ છે. સાધન માત્રનું ફળ ભગવાનમાં પ્રેમ ન થાય તો ઉપવાસ કર્યા એ વ્યર્થ, ભગવાનમાં હેત ન થાય તો ચાંદ્રાણી કર્યું એ ગયું પાણીમાં, ભગવાનમાં હેત ન થાય તો શિબિર ભરી એ ગઈ પાણીમાં, ભગવાનમાં હેત ન થાય તો પારાયણ સાંભળી એ ગઈ પાણીમાં, ભગવાનમાં હેત ન થાય તો ભલે ને અહીંયા દહદી રહ્યા ગયું પાણીમાં. ખરેખરી ભગવાનમાં પ્રીતિ થવી જોઈએ. જેને થાય હરિમાં પ્રીતિ એ ગયો કહેવાય માયાને જીતી. આપણે બધા ભગવાનમાં પ્રેમ કરશું, અખંડ ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે, ચીપકવા માટે પ્રેમ બહુ જરૂરી છે મેરે સાહેબ, પ્રેમ બહુ જરૂરી છે. અને પ્રેમ માટે મહિમા બહુ જરૂરી છે, ભગવાનનો મહિમા. અને મહિમા માટે કથા વાર્તા બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. કીર્તન ધૂન કથા વાર્તા
અને કથા વાર્તા માટે એવા સંત સમાગમની કથા કરનારાની બહુ જરૂર છે. ધૂન કીર્તન કરવા હોય તો કે એવા સમૂહની, એવા માહોલની બહુ જરૂર છે. આવા કેટલાક વાના ભેગા થાય ત્યારે આપણને ભગવાનમાં ગાઢ પ્રીતિ થાય, પછી અખંડ ભગવાન સાંભળે ને ભગવાન વિના રહેવાય નહીં સાહેબ. જેમ નંદ સંતોને આમ એક એક પળ યુગ યુગ જેવી જાય, મહારાજ જ થાય વગર કર્યું, ભગવાન સંભાળવા પડે નહીં, પણ ભગવાન ભૂલાય જ નહીં સાહેબ. સંભાળવાની વાત તો ભૂલાય એને માટે હોય, પણ નંદ સંતોને તો ભૂલવા હોય ને ભૂલવા તોય હરિ ભૂલાતા નથી. આ કેવી અલૌકિક વાત છે. માટે વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ, બહુ મોટા ભાગ્યશાળી છીએ કે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને એમનો આપણને આનંદ મળ્યો છે. આ આનંદ આપણે જીરવી શકીએ એવી આપણામાં પાત્રતા આવે. બસ જો પાત્રતા ન હોય ને તો સાહેબ મળેલું ઢોળાઈ જાય. શું કીધું? મળેલું ઢોળાઈ જાય. માટે પાત્રતા કેળવવી બહુ જરૂરી છે. આ દુનિયામાં, આ જગતના ઇતિહાસમાં નજર કરીને આપણે જોઈએ તો એ ખબર પડશે કે લોકોને કાંઈ મળ્યું નહોતું એ હકીકત નથી. લોકોને કાંઈ મળ્યું નહોતું એ હકીકત નથી, પણ મળેલું લોકો સાચવી શક્યા નથી એ હકીકત છે. ભગવાને દયા કરીને બધાને જીવનમાં અણમોલ ચાન્સ આપ્યા જ હતા, પરંતુ એ પાત્ર નહીં હોવાથી એને પચ્યું નહીં. મેરે સાહેબ શું થયું? પચ્યું નહીં, પરિણામે મળેલું ઢોળાઈ ગયું અને માણસ હતો એવો ને એવો લુખો થઈ ગયો. એક વાત યાદ રાખજો કે આપણને ભગવાન મળ્યા છે, ભગવાનમાં હૈયું મળ્યું છે, હેત થયું છે, એ હવે ઢોળાઈ ન જવું જોઈએ. આપણે તો હવે એક ધારું ભગવાન તરફ જ ધ્યાન રાખવાનું, કાંઈ ઉપસવા માટે કે લોકોને દેખાડવા માટે જરાય ચેષ્ટા કરવાની નહીં. માન તો ભગવાનમાં જોડાય એને દેવતાઓ પણ આપે છે. જે જીવ ભગવાનમાં જોડાય એના દેવતાઓ વખાણ કરે છે, માન આપે છે, સન્માન કરે છે. ને જો એ માન સન્માન કે સિદ્ધિઓમાં આપણી વૃત્તિઓ ગઈ અને એમાં આપણને સાહેબ રસ પડ્યો આપણા વખાણમાં, તો ગઈ ભેંસ પાણીમાં. પછી ઢોળાણું શું થયું? ઢોળાણું ન હાચવી શકાણું. એક વાત ચોખ્ખી છે, વચનામૃતમાં છે, પુરુષોત્તમ નારાયણના શબ્દોમાં કહું કે ભગવાન જે ભજે છે એને સિદ્ધિઓ આડી આવે છે. શું આવે છે? શું આવે છે? કોણ આવે છે એમને? આડી સિદ્ધિઓ આડી આવે છે. ક્યાં આડી આવે છે? ભગવાનને મળવા જતા વચમાં આડી આવે છે. આવે જ ખરેખર સીધી આડી આવે છે. આપણને ભગવાનમાં થયેલું હેત ટાળી નાખે, માટે ખરેખર આપણે સાવધાન રહેવું છે. હેત ઘટવા દેવું નથી. વહેલા ઉઠીને મોડી રાત સુધી અખંડ ભગવાન સંભાળવા હુતાહુદી, મહારાજ જ કરવું, તો ભગવાન સ્વામિનારાયણમાં હેત વધતું જશે અને સુખ બહુ આવશે. સાધુ ફરતા જા દેશ પ્રદેશ રે, હરિની વાતું કરતા હંમેશ રે, એ હરિની વાતું કરતા તા
હમેશ રે એમ કરતા છ મહિના ગયા રે પછી દયાળુએ કરી દયા રે એ પછી દયાળુએ કરી દયા રે નિત્ય પૂછે વાલમવન માળી રે મહારાજ રોજ પૂછે મહારાજ રોજ પૂછે ક્યારે આવશે વહેલી દિવાળી રે ક્યારે આવશે વહેલી દિવાળી રે એ ક્યારે આવશે વહેલી દિવાળી રે કેમ જે દિવાળી આવે તો દિવાળીનો સમયો થાય દિવાળીનો સમયો થાય તો એ નિમિત્તે દેશો દેશમાં ફરવા ગયેલા સંત મંડળોને તેડાવી શકાય એ એમને માટે રસોઈ કરાવાય સંતને બાચમાં ગાલીને ભેટાય અને મારા વાલા સંતોને મારે હાથે મારે પીરસવા જવાય ને સુખ દેવાય ક્યારે દિવાળી આવે કે આમ ખુદ પોતે પરમાત્મા હૃદયમાં વલોપાત કરે છે કે વા દિવાળી કે દી આવશે અને ભગવાનના સંકલ્પો પ્રમાણે બધું થાય છે શું ભગવાને આવો સંકલ્પ કર્યો ને કે જટ દિવાળી આવો અને બધા સંતો આવો ત્યાં તો લાડુબા મોટીબા દાદા ખાચર મહારાજ અક્ષરોડીમાં બેઠા છે ને ત્યાં આવ્યા આવીને મહારાજને કહે છે કે હે મહારાજ આ દિવાળીનો સમય હવે ઢૂકડો આવે છે કાંઈક દયા કરો આ સમયની સેવા અમને આપો અમને યજમાન પદ આપો અને દેશો દેશથી સાધુના મંડળ તેડાવો અને હજારો વાલા હરિભક્તોને તેડાવો કે જેણે તમને ભગવાન માન્યા છે પ્રગટ પરમાત્માને ઓળખ્યા છે પરમાત્માને વિશે પ્રીત કરીને રાત દિવસ જેવો ભજન કરે છે એ બધા સાધુને તેડાવો હવે આ સમયો ઢૂકડો આવ્યો છે એ મહારાજ વિધવિધ પકવાન પડાવો રસોઈઓ કરાવો કાગળ લખાવો કંકોત્રીઓ લખાવો સાધુને તેડાવો મહારાજના મનમાં સંકલ્પ હતો જ અને હરિભક્તોએ આવીને પ્રાર્થના કરી બધી સેવા અમારે માથે કંદોયો તેડાવો સીધું સામાન મગાવો અને મોટા મોટા તપેલાને વાસણ મગાવો અને રસોડા મંડાવો અને ભાત ભાતના જલેબી હાટા મોહનતાલ બધા પકવાન પડાવો મહારાજ બહુ રાજી થયા બહુ રાજી થયા કે સમયો ઢૂકડો આવ્યો છે વારંવાર કાગળ લખાવી રે વળી સંતોની ખબર કઢાવી રે મહારાજે કાગળ લખાવ્યા કે કયું મંડળ કયા દેશમાં કેટલે દૂર ફરે છે ખબર કાઢો ભાઈ અને ત્યાં સમાચાર પહોંચાડો કે આ વખતે દિવાળીનો સમયો ગઢપુરમાં મહારાજે ઠરાવ્યો છે માટે દેશો દેશથી બધા સંતો હજારો હરિભક્તના સંઘ લઈને વહેલી તકે ગઢપુર તરફ રવાના થાય કંકોત્રીઓ ગઈ અને સંતો જે જે ગામમાં હતા ત્યાંથી બધાય ભેળા થઈ આનંદમાં આવી સંતો ભક્તોને સાથે લઈ અને ત્યાંથી નીકળ્યા પણ કેવી રીતે ધૂન કરતા કરતા તે હાલે આવતા તો કઈ બેઠા બેઠા ધૂન નહોતી કરી જય ઘન શ્યામ વાલા જય ઘન શ્યામ 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 હે સ્વામી નારાયણ જય ઘન શ્યામ Yeah.
ઘન શ્યામ વાલા જય ઘન શ્યામ દિવ્ય ભવ્યાતિ ભવ્ય શિબિર મેં કેરલ રાજ્ય કે મહામહિમ ગવર્નર સાહેબ રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાનજી હમારે બીચ ઉપસ્થિત હૈ હમ ઉનકે ભવ્ય હાર્દિક ભાવનાઓ સે સ્વાગત કરેંગે સન્માન કરેંગે આયે આયે સાહેબ આપકા શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ ભારત વર્ષ કા શિરમોડ ઉત્સવ દીપાવલી કા પર્વ કા જહાં ધામ ધૂમી સે માહોલ બન રહા હૈ ઉસ માહોલ મેં આપકા આગમન હમારે લીએ બહુત બડી ખુશી કા માહોલ બન રહા હૈ હમારે ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી વ્યાસાસન પર આરૂઢ હૈ આપ વહાં પધારે આશીર્વાદ ગ્રહણ કરે મહામહિમ રાજ્યપાલ શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ કે સ્વરૂપ કા પૂજન કરતે હૈ ઉસકે બાદ હમારે ગુરુજી કે પાસ જાયેંગે ગુરુજી કા ભી વો સ્વયં પૂજન કરતે હૈ બોલો સ્વામિનારાયણ ભગવાન ગુરુજી ઉનકો બહુત ભાવ સે આશીર્વાદ દેતે હૈ પુષ્પમાલા પહેનાતે હૈ બોલો હરે કૃષ્ણ મહારાજ કી જય ઓર મેં મહામહિમ સાહેબ કો વિનંતી કરૂંગા ઉનકા આસન ગ્રહણ કરે ઓર જો પ્રસંગ ચાલ રહા હૈ ઉસ પ્રસંગ કો આગે બઢાને કે લિયે મેં ગુરુજી સે વિનંતી કરૂંગા સંતગણ ઓર ભક્તગણ અપને અપને સ્થાન પર બિરાજિત હો આજ કુંડલધામ મેં કુંડલધામ આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 30મી ચાલ રહી હૈ ઓર દિવાળી કા દિન હૈ પરમાત્મા કી કૃપા સે કેરલ રાજ્ય કે મહામહિમ રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાનજી
हमारे आमंत्रण को स्वीकार करके आज ये माहौल में दिवाली पर्व में दीपावली महोत्सव में उपस्थित हुए हैं। जोरदार ताली के साथ हम अभिवादन करेंगे। बड़ी खुशी की बात है, परमात्मा ने न जाने कैसा अद्भुत तय करके रखा हुआ था ये माहौल और गवर्नर श्री का आना, ये हम कैसे कर सकते हैं, ये सब तो परमात्मा ने हम सब में रहकर करवाया है। इसलिए हम परमात्मा को बहुत बहुत धन्यवाद कहते हैं, साधुवाद कहते हैं। और अपने कार्य में अत्यंत बिजी होकर भी, इतने बड़े पद पर प्रतिष्ठित होने पर भी, हमारे जैसे की भावना को स्वीकार करके केरल से बहुत हम पर प्यार रख के महामहोदय श्री राज्यपाल श्री अत्रे उपस्थित हुए, इसलिए हम उनका भी बहुत साधुवाद करते हैं। और राज्यपाल श्री के साथ जो कोई राजकीय क्षेत्र से आए हुए मेहमान और सिक्योरिटी में रहे हुए पुलिस फोर्स और सब यहाँ के आगेवान, हमारे देश के बड़े अच्छे नागरिक, इन सभी का भी मैं स्वागत करता हूँ। अब मैं जो प्रसंग चल रहा था उसमें प्रवेश करता हूँ। भगवान स्वामी नारायण ने देशों देश में दूर दूर फरता संतों ने समाचार मोकलिया कि दिवाली ना उत्सव पर तमे बधाए संतो बधाए भक्त संघों ने साथ लई गढ़पुर पधारो। आ वक्त नी दिवाली ना उत्सव गढ़पुर में निर्धारो छे। संतो बधाए ત્યાંથી ત્યાંથી દૂર દેશથી બધા હજારો હરિભક્તોના સંઘને સાથે લઈને નીકળ્યા છે। સાધુ બધા આનંદમાં ઉત્સવમાં ધૂન કીર્તન ગાતા ગાતા આવે છે। દાદાના દરબારમાં એ સંતોને ભગવાન સ્વામિનારાયણે આવતા દૂરથી દેખ્યા અને મહારાજ બોલ્યા, આવો સંતો, પધારો વાલા સંતો, પધારો। जय घन श्याम वाला जय घन श्याम, जय घन श्याम, आओ मारा वाला संतो, जय घन श्याम वाला जय घन श्याम, जय घन श्याम वाला जय घन श्याम, हे स्वामी नारायण जय घन श्याम, स्वामी नारायण जय घन श्याम, हो स्वामी नारायण जय घन श्याम, जय घन श्याम वाला जय घन श्याम।
વાલા સંતો બહુ દૂર દેશથી આવ્યા છે. વહા ગાંવ મેં ફિરતે ફિરતે સભી લોકો કો સંસ્કાર દેતે દેતે આપ દુબલે હો ગયે છે. બહુત અચ્છી તરહ સે વહા આપને કિસકો સંભાલા હોગા આપકો યહાં આપકો ભગવાન કે દરબાર મેં અચ્છા અચ્છા પ્રસાદ મિલેગા ઓર આપ થોડા સુખ ગયે હો અચ્છે હો જાઓગે. દેખો હમારે યહાં કે સાધુ સબ અચ્છે હૈ ઠીક હૈ યે સબ દુબલે પતલે ગાંવ મેં ફિરકે ફિરકે હો ગયે. સ્વામિનારાયણ ભગવાન બહુત પ્રસન્ન હુએ ઓર સભી સાધુ કા ભગવાન ને સત્કાર કિયા આદર દિયા ઓર સભી ભક્તગણ કે સામને પ્રભુને એસા કહા કે સભી ભક્તગણ સુનિયે યે હમારે પરોપકારી સંતગણ દૂર દૂર દેશ મે સબ લોગો કો સંસ્કાર દેને કે લિયે માનવતા સિખાને કે લિયે ધર્મ કા પાઠ પઢાને કે લિયે ફિરતે હૈ માન અપમાન કો સહતે હૈ ઓર સબ કા કલ્યાણ કરતે હૈ જીવો કા કલ્યાણ કરને કે લિયે યે સંત લોગ અપની સારી જિંદગી સમર્પણ કરકે બેઠે હૈ ઇસલિયે એસે સાધુ કી સેવા કરતે રહેના. યે સાધુ કી સેવા જો કરતે હૈ ઉનકા બડા ભાગ્ય હૈ. થોડા ભાગ્ય સે સાધુ સંત કી સેવા નહીં મિલતી, બડે ભાગ્ય સે હી સંત કી સેવા મિલતી હૈ. એસી પ્રભુ ને બાત કી, સબ સંત લોગો ને યે બાત કો બડે ઉત્સાહ કે સાથ અપને સિર પે ધાર લી. બાદ દિવાળી કે દિન શામ કી સભા હુઈ ઓર સભા કે બીચ મે ગઢપુર નરેશ દાદા ખાચર આયે ઓર ભગવાન સ્વામી નારાયણ કો કિનખાપ કા એક રક્ત સુરવાલ ધારણ કરવાયા ઓર કિનખાપ કે કાપડ કી એક ડગલી પરમાત્મા કો પહેના દી ઓર મસ્તક પર બહુત અચ્છા કિંમતી રેંટા બંધવાયા ઓર એક રેંટા ભગવાન સ્વામી નારાયણ કી કમર પર બાંધ દિયા. એસી પૂજા કી બાદ મે ગઢપુર નરેશ દાદા ખાચર ઓર ઇનકે પરિવાર લોગ જો થે ઉન સભી ને મિલકર પ્રગટ પરમાત્મા કી બડે ભાવ સે આરતી કી ઓર બાદ મે સબ સંતગણ ભક્તગણ મિલકે પરમાત્મા કે આગલ બગલ મેં બહુત દીપ પ્રજ્વલિત કરકે દીપમાલા બહુત અચ્છી સજાઈ ભગવાન સ્વામિનારાયણ કો એક પાટ પર પધરાયા બિરાજમાન કિયા ઓર સબ સંતગણ દીપ પ્રગટ કરને લગે ઓર સાધુ લોગ ભગવાન કી ખુશિયા મનાને કે લિયે રંગોલી કા નિર્માણ કરને લગે ઓર સભી લોગો ભગવાન કે સાથ બડી ખુશી સે રહેને કે લિયે ઉત્સુક હો ગયે ઓર યે દર્શન યે માહોલ દેખને કે લિયે સબકે દિલ મે પારાવાર પ્રેમ બઢને લગા ઓર સાધુ લોગ રંગોલી બનાને લગે ઓર ભક્તગણ દીપમાલા લેકે આયે ઓર દીપમાલા કી સજાવટ હુઈ ઓર યે સભી બાત ઉસ વક્ત કે હમારે જો નંદ સંત થે કે જો સ્વામિનારાયણ ભગવાન કે સાથ રહેતે થે ઉન કવિ લોગો ને અપને પદો મે જો લિખા હૈ અબ યે સંગીત મંડળી યે પદ ગાકર વહાં ઉસ દિન ગઢપુર ગાંવ મેં કૈસા માહોલ હુઆ થા યે સબ કાવ્ય કે માધ્યમ સે સંગીત કે સહારે હમારે આગે યહાં આજ કુંડલ ધામ મેં કેરલ કે મહામહિમ રાજ્યપાલ કી ઉપસ્થિતિ મેં અચ્છી તરહ સે પ્રસ્તુત કરેંગે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. દીપ
मुख निरखत दीप माला जुता हरि मुख निरखत ओ दीप माला जुता हरि मुख निरखत दीप माला जुता हरि मुख निरखत सोन रहत संसारी कन्हैया जुगी दीप माला सुखकारी ओ दीप माला सुखकारी कन्हैया जुगी दीप माला सुखकारी ओ हो हो दीप माला सुखकारी कन्हैया जुगी दीप माला सुखकारी हो दीप माला सुखकारी कन्हैया जुगी दीप माला सुखकारी जत अचल विहारी कन्हैया जुगी दीप माळ सुखकारी राजत अचल विहारी कन्हैया जुगी दीप माळ सुखकारी हो हो मुक्तानंद कहे रसिक प्रीतम की मुक्तानंद कहे रसिक प्रीतम की हे छवि त्रिभुवन से न्यारी कन्हैया जुगी शारद नारद गुण गावत शारद नारद गुण गावत रसिक बजावत बाजे रसिला जी की दीप माला रसिक बजावत बाजे रसिला जी की दीप माला जय जयकार करत सुर नर मुनि जय जयकार करत सुर नर मुनि जय जयकार जय जयकार करत सुर जय जयकार करत सुर नर मुनि दुनि दुनि त्रिभुवन गाजे रसिला जुगी दीप माला त्रिभुवन गाजे रसिला जुगी दीप माला मुक्तानंद श्याम छवि निरख
दीपमाला मध्यकान दीपमाला मध्यकान विराज दीपमाला मध्यकान हे उडगण माज तडित गण शशि सम उडगण माज तडित गण शशि सम सोहत श्री गण ज्ञान विराजत शिवम विराजत दीपमाला मध्यकान विराजत दीपमाला मध्यकान श्याम विराजत दीपमाला मध्यकान विराजत दीपमाला मध्यकान बैण बजाय के नारद नाचत बैण बजाय के नारद नाचत गोरद नौतम तान विराजत श्याम विराजत दीपमाला मध्यकान विराजत दीपमाला मध्यकान मुक्तानंद को श्याम चतुर्वर विराजत श्याम विराजत दीपमाला मध्यकान विराजत दीपमाला मध्यकान दीपमाला मध्यकान विराजत दीपमाला मध्यकान दीपमाला मध्य श्याम विराजत दीपमाला मध्य श्याम विराजत दीपमाला विराजत दीपमाला कोटि मदन मद हरन मनोहर 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 मोहन मन अभिराम के दीपमाला नंदलाल मधुरे मूरत नंदलाल मधुरे मूरत श्री नंदलाल मधुरे मूरत नंदलाल मधुरे मूरत सब में दिशो भाधा के दीप माला मध्य श्याम के दीप माला मध्य श्याम मोर मुकुट मकराकृत कुंडल मकराकृत कुंडल पूरवजंती दाम के दीपमाला मध्य श्याम के दीपमाला मध्य श्याम मुक्तानंद कहे रहो रिद्र गण बिज मुक्तानंद कहे रहो रिद्र गण बिज के दीपमाला मध्य श्याम के दीपमाला मध्य श्याम दीपमाला मध्य श्याम विराजत दीपमाला मध्य श्याम विराजत दीपमाला विराजत दीपमाला के दीपमाला मध्य श्याम दीपमाला मध्य छब करिए रे
દિવાળી નો ઓછવ કરીએ, ઓછવ કરીએ રે, દિવાળી નો ઓછવ કરીએ, ઓછવ કરીએ રે, દિવાળી નો ઓછવ કરીએ, ઓછવ કરીએ રે, દિવાળી નો ઓછવ કરીએ. મીરખી મૂક શ્રી રૂકમાણી વારનું રે, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પૂજીએ કૃષ્ણ કમળ મુખ સજની, પ્રીતે પધરાવી રે આજ મારે દેવાળી આવી, પ્રીતે પધરાવી રે આજ મારે દિવાળી આવી. મંદિરિયામાં ચોક પુરાવો, મંદિરિયામાં ચોક પુરાવો, ઓર મોતીડા મંગાવી રે આજ મારે મારે દેવાળે આવી રે, મારે દિવાળી આવી રે. પ્રેમાનંદ ના નાથની મૂર્તિ, પ્રેમાનંદ ના નાથની મૂર્તિ, મારા પ્રેમાનંદ ના નાથની મૂર્તિ, પ્રેમાનંદ ના નાથની મૂર્તિ, અંતર માં ભાવી આજ મારે દેવાળી.
દિવાળી નો દાન આજ મારે દિવાળી નો દાન 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 ધન ધન આજ મંદિર જીવન એ આજ મારે દિવાળી નો દાન દિવાળી નો દાન આજ મારે દિવાળી નો દાન દિવાળી નો દાન એ આજ મારે દિવાળી નો દાન દિવાળી નો દાન આજ મારે દિવાળી નિરખી મુખ શ્રી કૃષ્ણ જીવન નો શ્રી કૃષ્ણ જીવન નું પ્રફુલ્લિત થયું મારું મન એ આજ મારે દિવાળી નો દાન દિવાળી નો દાન આજ મારે દિવાળી નો દાન એ કેસર ભીના કાન કુંવર પર કેસર ભીના કાન કુંવર પર વારું તન મન ધન એ આજ મારે દિવાળી નો થયું છે તન કે આજ મારે દિવાળી નો દાન દિવાળી નો દાન આજ મારે દિવાળી નો દાન દિવાળી નો દાન કે આજ મારે દિવાળી નો દાન આજ મારે દિવાળી ધન્ય હો ધન્ય હો ધ્વજ મૂકી એકવાર જોરદાર તાલી વાહ ભાઈ વાહ આજનો આ દિવ્ય ભવ્ય માહોલ આપણે ન જોયો હોય ન કલ્પ્યો હોય એવો હતો આજ મેં અમારે અહીંયા ખાસ ઉપસ્થિત મહામહિમ કેરળ ગવર્નર રાજ્યપાલ શ્રી કો જ્ઞાત કરાને કે લીએ મજબૂર હો રહા હું આજ સે 200 સાલ પહેલે જબ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન ઇસ પૃથ્વી પર પ્રકટ થે ઓર ઉસી ટાઈમ પે દીપાવલી કા દિન થા ઓર ઉસ ટાઈમ પે જો જો બના થા ઉસ ટાઈમ પે જો સંત લોગ થે ઉન્હોને ગ્રંથો મેં જો લિખા હૈ ઓર હમારે ગુરુજીને જો પઢા જો કથા મેં સુનાયા વહી પરિકલ્પના આજ હમારે સામને તાદૃશ કી ગઈ હૈ વાહ 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 200 સાલ પહેલે સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ધામ મેં બિરાજમાન થે ગઢપુર ધામ યહાં સે એક ઘંટા કે દૂરી પર હૈ જ્યાદા નહીં હૈ વહાં પર બિરાજમાન થે દેશ દેશાવર સે સંત લોગ કો બુલાયે થે વે સબ સંત મંડળ આયે થે ઓર ઉન્હોને દીપાવલી કી સજાવટ કી થી
और जो भी किया था वो आज हम सभी ने आज कुंडल धाम में यहाँ बैठ करके देखा, और वो हमारे महामहिम राज्यपाल साहब को भी वो देखने का भाग्य मिल गया। मैं मानता हूँ जब कोरोना चरम सीमा पे था, हमारे प्यारे गुरुजी ने कारेलीबाग बड़ौदा स्वामीनारायण मंदिर में सब सुविधा खोल दी थी कोई भी मरीजों के लिए, और उस टाइम पे गुरुजी ने आमंत्रित किए थे, तब हमारे महामहिम आरिफ मोहम्मद खान साहब का हमने ऑनलाइन लाभ लिया था, और तब उन्होंने कहा था कि मैं कुंडल आने वाला हूँ, मुझको आना है, जल्दी से जल्दी आना है, और गुरुजी ने आमंत्रित किए थे, और वो दिन आज आ गया। उन्होंने वादा किया था, गुरुजी का भाव था, उनका दिल लगा था, आज हमको वो मिलने की घड़ी आ गई। प्यारे भक्तजन, ये तो चालू कथा प्रवाह में जो प्रसंग चल रहा था, साहब ने जब कुंडल धाम में आकर के सुना तो उन्होंने तुरंत ही हाँ कही, उन्होंने एक ही सेंटेंस में हमारे संतों को जनाया, संतों गुरु जी की जो भी इच्छा हो, आप लोगों जो भी कार्यक्रम करने चाहते हो वो कर दीजिए, हमको पूछने की जरूरत नहीं है, मैं हम आपके हवाले हैं। ये भारतीय संस्कृति का एक बहुत बड़ा प्रमाण है कि जो भारत में पले, भारत में बड़े हुए, इस भारतीय भूमि में आगे बढ़कर के कुछ पाया, उस भारतीय संस्कृति को पचाया, उसका ये परिणाम है। जब संतों के सानिध्य में जाते हैं तो हमारे यहाँ महामहिम गवर्नर राज्यपाल भी संतों को उतना ही कहते हैं, संतों आप जो भी चाहते हो कार्यक्रम करें, हम उनकी मजा लेंगे। तो आज साहब कथा के इस पावन प्रसंग में उपस्थित हुए। अब आखिरी प्रोग्राम है समूह आरती का, यहाँ हजारों लोग इस शिविर में उपस्थित हैं और दुनिया भर में नेट के माध्यम से लाखों लोग उसका लाभ ले रहे हैं। हम सब जहां भी हैं वहां बैठे हुए समूह आरती का आयोजन करेंगे, भगवान का समूह आरती का हम लाभ लेंगे। मैं स्वयं सेवकों को विनती करूंगा, समूह आरती की सभी तैयारियां की जाए, पूरे सभा मंडप में हजारों लोगों को दिए देने की व्यवस्था की जाए, और सब लोग अपनी अपनी जगह पर बैठे बैठे दिए प्रगटाएंगे, और कोई भी नुकसान के बिना हम भगवान की आरती का लाभ लेंगे। पूज्य गुरुजी व्यासपीठ पर आरूढ़ होकर के भगवान की आरती करेंगे, राज्यपाल साहब श्री अपने स्थान पर बैठे हुए आरती उतारेंगे, हम सब संत भक्त मिलकर के भगवान की आरती का लाभ लेंगे, सब जगह पर उसकी सुविधा की जाए। अपनी 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 ज्योत को अदर रखे। भारतीय संस्कृति का सिरमौर उत्सव दीपावली पर्व का अब यह अंतिम अंजाम हम मनाने जा रहे हैं। जय घोष के साथ हम आरती चालू करेंगे। बोलो स्वामी नारायण भगवान की। Thank you.
सब ज्योत ऊंची रखेंगे, सब ज्योत ऊंची रखेंगे और जय घोष करेंगे। बोलिए स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री घनश्याम महाराज की जय। श्री मदन मोहन जी महाराज आज हम सभी ने इस तादृश एक ऐतिहासिक महामहोत्सव का आनंद लिया। 200 साल पहले जब स्वामीनारायण भगवान इस पृथ्वी पर थे, हमारे वेद वेदांत और उपनिषद के सिद्धांत अवगत कराने के लिए भगवान स्वामीनारायण ने एक सहज तरीका अपनाया, वो था उत्सव मनाने का तरीका। जो जो पर्व आते थे मनाते थे, ढंग से मनाते थे, हजारों लोग साधु संतों को बुलाते थे और इजी माध्यम से हमारे भारतीय संस्कारों को जीवात्मा के हृदय में वे बीज के रूप में बो देते थे। मैं दोबारा विनती करता हूँ, अब थोड़ी क्षण में गुरुजी और राज्यपाल साहब श्री यहाँ से विदा लेंगे। हम जहाँ हैं वहाँ ही हमारे स्थान पर बैठे रहेंगे, कोई भी खड़े नहीं होंगे। आपने बता एक बार जोरदार ताली का वादन से महामहिम राज्यपाल श्री को विदा देंगे। बहुत अच्छा, भगवान स्वामीनारायण के सानिध्य में गुरुजी और साहब श्री उपस्थित होंगे, फोटो सेशन होगा। वाह भाई वाह, वाह भाई वाह। भारतीय संस्कृति के वे बहुत अच्छे जानकार हैं और भारतीय संस्कृति के चाहक हैं। जब भी ऐसा मौका मिलता है तो वे बिना गवाए उसका पूरे से पूरा लाभ उठा लेते हैं। बोलो स्वामीनारायण भगवान की। बहुत अच्छा, ये प्रासादिक माला युक्त होकर के अब फोटो सेशन होगा। ये चिरंतन स्मृति बनी रहेगी, जीवन भर ये याद रहेगा। जब भी साहब इस फोटो देखेंगे, कुंडल धाम और ये पूरा महोत्सव, पूरी संस्कृति याद आएगी। बोलो हरे कृष्ण महाराज। कोई पण भक्तो हवे साहेब ज्यां पण जाए छे त्यां डिस्टर्ब न करे, तेवो औषध वाटिका में
મહાદેવજીના મંદિરે દરબારગઢમાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરે બધે જ દર્શને જવાના છે. તેઓ કહે છે કે મારે કુંડળ ધામનો પૂરેપૂરો લાભ લેવો છે. જબ સે કુંડલ ધામ કે મુખ્ય પ્રવેશ દ્વાર મેં પ્રવેશ ક્યા તબ સે લેકર કે જબ જબ સંત કો દેખતે હૈ કોઈ બુજુર્ગ કો દેખતે હૈ ભક્ત કો દેખતે હૈ સાહબ બારંબાર નમસ્કાર હી ક્યા કરતે હૈ નમસ્કાર હી ક્યા કરતે યે ઉનકા બહોત અચ્છા સૌજન્ય હૈ. અબ હમ ભગવાન કી સાયમ માનસી પૂજા કરેંગે.